એટલે કે ઉદવિકાસ કે જે આપણી એનસીઆરટી બુકમાં માં સાતમા નંબરનું ચેપ્ટર આપેલું છે ખૂબ મજાનું ચેપ્ટર છે આપણે આ ચેપ્ટર ની અંદર અલગ અલગ સજીવો એટલે કે જીવોના ઉદવિકાસ વિશે વાત કરીશું

એ જોઈ લઈએ પેલા તો જીવની ઉત્પત્તિ ઓરિજિન ઓફ લાઈફ વિશે આપણે વાત કરીશું જીવની ઉત્પત્તિ વિશે જોઈશું પછી જીવંત સ્વરૂપોનો નો વિકાસ એટલે કે એકવાદ એના વિશે ચર્ચા કરીશું ત્યારબાદ વિકાસ માટેના પુરાવાઓ શું છે એટલે કેવી રીતે નક્કી કરી શકાય કે ઉદ વિકાસ થયો છે કે નહીં પછી અનુકૂલિત પ્રસરણ શું છે બરાબર એના વિશે વાત કરીશું ત્યાર પછી જૈવિક ઉદ્દવિકાસ એટલે કે બાયોલોજિકલ ઇવોલ્યુશન પછી ઉદ વિકાસની ક્રિયા વિધિ વિશે જોવાનું છે પછી મોસ્ટ ટાઈમ એક છે અહીંયા હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત મોસ્ટ ટાઈમ પી કહી શકાય બેટા ઘણીવાર પૂછાતો હોય છે પછી ઉદ વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ માનવની ઉત્પત્તિ અને ઉદ વિકાસ બરાબર આ મુદ્દાઓ આપણે આ ચેપ્ટરની અંદર કવર કરવાના છે તો જોઈએ આપણે શરૂઆત કરીએ ચાલો પહેલા તો પ્રસ્તાવનાથી આપણે વાત કરીએ બેટા ચલો જોઈશું હવે કે ઉદ વિકાસ એ જીવ વિજ્ઞાન જીવન સ્વરૂપોના પૃથ્વી ઉપરના ઇતિહાસનો અભ્યાસ છે કે ઉદ વિકાસની અંદર ભણીશું શું આપણે તો ઉદ વિકાસની અંદર બેટા આપણે માહિતી મેળવવાની છે કે જે અલગ અલગ સજીવો છે એ સજીવો પૃથ્વી ઉપર કેવી રીતે આવ્યા અને ક્યારે આવ્યા તો એના ઇતિહાસ બતાવતું જે વિજ્ઞાન છે એને ઉદ વિકાસ કહીએ છીએ તો પૃથ્વી ઉપર જેટલા પણ સજીવો જોવા મળે છે એનો ઇતિહાસ એને કહેવાય ઉદ વિકાસ અહીંયા યાદ રાખવાનું કે ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન એ જીવન સ્વરૂપોના પૃથ્વી ઉપર ઇતિહાસના અભ્યાસનો અભ્યાસ દર્શાવે છે લાખો એટલે કે મિલિયન વર્ષોથી પૃથ્વી ઉપર વનસ્પતિઓ અને પ્રાણીઓમાં થતા ફેરફારો સમજવા માટે આપણે જીવની ઉત્પત્તિ સંદર્ભે સમજ કેળવવી જરૂરી છે બેટા અહીંયા યાદ રાખજો એક તો કેટલા વર્ડ આવવાના છે એક તો એક શબ્દ આવશે મિલિયન આપણે જાણીએ છીએ કે દસ લાખ થાય પછી બિલિયન એટલે સો કરોડ થાય અને ટ્રિલિયન એટલે દસ ની થાય બરાબર આ વસ્તુ ખાસ યાદ રાખજો બેટા બરાબર ઓકે ડન ચલો વાત કરીએ અહીંયા તો લાખો વર્ષોથી પૃથ્વી ઉપર વનસ્પતિઓ પ્રાણીઓમાં થતા ફેરફારો સમજવા માટે આપણે જીવની ઉત્પત્તિ સંદર્ભે સમજ કેળવવી જરૂરી છે કે જે પ્રાણીઓ અને વનસ્પતિઓ જે હાલના તબક્કે જોવા મળે છે એ પ્રાણીઓ અને વનસ્પતિઓ વાસ્તવમાં લાખો વર્ષો પહેલા આવેલી છે મિલિયન વર્ષ પહેલા આવેલી છે મિલિયન યર્સ ગો બરાબર તો એ બધાની અંદર ધીરે 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 ક્રમિક ફેરફારો થતા ગયા તો એ સમજવું જરૂરી છે આપણે કે પ્રાણીઓ કેવા કેવા હતા અત્યારે છે છે વનસ્પતિઓ વનસ્પતિઓ કેવી કેવી હતી અત્યારની એ દરેકનું જ્ઞાન આપણે આ ઉદ્દવિકાસ ચેપ્ટરની અંદર વાત કરવાની છે બીજું વાત કરીએ એટલે કે પૃથ્વી બરાબર પૃથ્વીનો પણ વિકાસ ભણીશું તારા અને છેક સ્વયં બ્રહ્માંડનો ઉદ્વિકાસ બરાબર તો આ ઉદ્વિકાસ ચેપ્ટરની અંદર પૃથ્વી તારાઓ બ્રહ્માંડ એ બધાના ઉદ્વિકાસ વિશે આપણે ચર્ચા કરવાની છે કે ક્યારે એ નિર્માણ પામ્યા ક્યારે એમની ઉત્પત્તિ થઈ છે તો લાંબી લાંબી અટકળબાજીઓ અર્થઘટનાઓ અને પૂર્ણ કાલ્પનિક અનુમાનિત વાર્તાનો ક્રમ સાંભળવામાં આવે છે બેટા આ ચેપ્ટરની અંદર આપણે ઘણી કલ્પનાઓ પણ કરવાની છે ઘણી ધારણાઓ પણ કરેલી છે અને ઘણી વાસ્તવિક એટલે કે સાચી ધારણાઓ પણ છે બરાબર ક્યાંક ક્યાંક એવું પણ હશે કે આ રીતે બ્રહ્માંડનો વિકાસ આટલા વર્ષ પહેલા થયો હશે બરાબર હશે શબ્દ વાપરેલો હશે એનો મતલબ સમજવાનું કે એક ધારણા છે કોઈ નક્કી કહી ન શકાય કે બ્રહ્માંડ એક્ઝેક્ટલી આટલા વર્ષો પહેલા જ ઉત્પન્ન થયું છે કાં તો પૃથ્વી આટલા વર્ષો પહેલા જ ઉત્પન્ન થઈ છે કાં તો જીવ આટલા વર્ષો પહેલા ઉત્પન્ન થયો છે તો કેટલીક અટકળબાજીઓ પણ છે આની અંદર કેટલીક કલ્પનાઓ પણ કરવામાં આવેલી છે તો કેટલીક વાત સાચી પણ ઠરેલી છે બરાબર તો આ અંદર આપણે બંને પાસાઓ જોવાના છે કેટલીક કલ્પનાઓ જોઈશું કેટલીક વાસ્તવિક વાર્તાઓ પણ જોઈશું તો જોઈએ આપણે બેટા આ ગાથા પૃથ્વીના ઉદ્દવિકાસ સંદર્ભમાં અને બ્રહ્માંડના ઉદ્વિકાસની પૃષ્ઠભૂમિની સાથે જીવનની ઉત્પત્તિ અને જીવન સ્વરૂપો અથવા જૈવ જૈવિવધતાના ઉદ્વિકાસ છે તો આજે વાર્તા કરવાની છે ઉદ્વિકાસની એ ઉદ્વિકાસની વાર્તાની શરૂઆત આપણે ક્યાંથી કરીશું તો બ્રહ્માંડ અને પૃથ્વીના ઉદ્વિકાસથી કારણ કે બ્રહ્માંડનો વિકાસ થયો હોય તો પૃથ્વી આવી હોય પૃથ્વી હોય તો એની અંદર અલગ અલગ સજીવો અથવા જીવ સ્વરૂપો ઉદ્વિકાસિત થયા હોય તો પહેલા આપણે બ્રહ્માંડ અને પૃથ્વીની વાર્તા કરવી જરૂરી છે તો ચલો સ્ટાર્ટ કરીએ હવે જીવની ઉત્પત્તિ ઓરિજિન ઓફ લાઈફ કે જીવ કેવી રીતે ઉત્પન્ન થયો બરાબર એના વિશે આપણે ચર્ચા કરવાની છે જ્યારે આપણે રાત્રે ખુલ્લા આકાશમાં તારાઓ જોઈએ છીએ ત્યારે આપણે વીતેલા સમયને જોઈએ છીએ બરાબર જ્યારે જ્યારે આપણી નજર એ આકાશમાં જાય છે રાત્રિ દરમિયાન તો આપણે જે તારાઓને જોઈએ છીએ તો આપણા મગજમાં એક પ્રશ્ન થતો હશે કે કેટલા વર્ષ જૂના હશે અથવા તો જે આ તારાઓ છે હાલની પરિસ્થિતિમાં જેટલા દેખાય છે એટલા જ પહેલાના જમાનામાં દેખાતા હશે બરાબર અથવા એમનો ઉદ્દ વિકાસ ક્યારે થયો હશે આ તારાઓ આપણાથી કેટલા અંતરે આવેલા છે તો આપણે જ્યારે આકાશમાં નજર કરીએ છીએ તો તારાઓ વિશે આ માન્યતાઓ તો તો આપણા મગજમાં આવતી જ હોય છે બરાબર અહીંયા વાત કરીએ તારાઓ વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે આ મોસ્ટ ટાઈમ્પી છે ભાઈ તારાઓ વચ્ચેનું અંતર શેમાં માપવામાં આવે છે તો પ્રકાશ વર્ષ પ્રકાશ વર્ષ એકમ છે બેટા પ્રકાશ વર્ષ શું છે એક પ્રકારનો તો એકમ કહી શકાય તો તારાઓ વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં હવે તમારે મને આનું મીટર અથવા કિલોમીટરમાં ફેરવી અને મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે બરાબર કે સર આટલા કિલોમીટર બરાબર આટલા પ્રકાશ વર્ષ થાય બરાબર એ જણાવજો મને તો તારાઓ વચ્ચેનું માપવામાં માપવામાં આવે આવે છે તો પ્રકાશ વર્ષમાં છે બીજી વસ્તુ આપણે આજે જે વસ્તુઓ જોઈ રહ્યા છીએ તે એવી વસ્તુ છે કે જેમાંથી પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા લાખો વર્ષ પહેલા શરૂ થયેલી ને તે આપણાથી અબજ જો કે ટ્રિલિયન કિલોમીટર દૂર છે અને ત્યાંથી હાલ આપણી આંખ સુધી પહોંચી રહ્યો છે આપણે જે હાલ તારાઓ જોઈ રહ્યા છીએ બરાબર જે તારાઓમાંથી પ્રકાશ આપણી નજરમાં આવે છે આપણે પ્રકાશના કારણે તારાઓ જોઈ શકીએ છીએ અથવા દૂરની વસ્તુઓ જોઈ છીએ તો એ દૂરની વસ્તુઓ જેમ કે તારાઓ તો તારાઓ આપણાથી ટ્રિલિયન એટલે કે દસ ની બાર ઘાત કિલોમીટર દૂર છે બરાબર અથવા સૂર્ય જોઈએ તો એ પણ આપણાથી ઘણા બધા કિલોમીટર દૂર રહેલો છે બરાબર જે પ્રકાશ આવી રહ્યો છે એ પણ ઘણા બધા કિલોમીટર દૂરથી જ આપણા આંખમાં પ્રકાશ આવી રહ્યો છે ને વસ્તુઓ જોઈ રહ્યા છીએ બરાબર તો ટ્રિલિયન એટલે શું થઈ જાય અહીંયા વસ્તુ યાદ રાખજો બેટા દસ ની બાર ઘાત કિલોમીટર દૂર બરાબર તો વાત કરીએ જો કે આપણે આપણી આસપાસની વસ્તુઓ જોઈએ છીએ તો તે તરત દેખાય છે કારણ કે તે વર્તમાનકાળની છે હાલ હું કોઈ પણ વસ્તુ જોઈ રહ્યો છું બરાબર જેમ કે આ પેન હું જોઈ રહ્યો છું એનો મતલબ શું છે કે આ વસ્તુ છે એટલે મને દેખાય છે કેમ કારણ કે વાસ્તવિક વસ્તુ છે એટલે મને દેખાય છે આના ઉપર પ્રકાશ પડી રહ્યો છે અને પ્રકાશનું પરાવર્તનથી મારી આંખોમાં આવે છે અને મને એ વસ્તુ દેખાય છે તો આપણે કોઈ પણ વસ્તુને ક્યારે જોઈ શકીએ કે જ્યારે વાસ્તવિક હોય ત્યારે જોઈ શકીએ છીએ બરાબર બીજી તેથી જ આપણે જ્યારે તારાઓ જોઈએ છીએ ત્યારે આપણને વર્ષો પહેલાની મગજમાં થાય કે આ તારાઓ આજકાલના નથી એ તો ઘણા વર્ષો પહેલાના છે તો જ્યારે આકાશ સમક્ષ આપણે નજર કરીએ છીએ તો જેવું આકાશ છે એવું જ આકાશ પહેલા હતું એ જ તારાઓ પહેલાના છે બરાબર જીવની ઉત્પત્તિ બ્રહ્માંડના ઇતિહાસમાં એક વિશિષ્ટ ઘટના માનવામાં આવે છે બ્રહ્માંડ વિશાળ છે તેના સંદર્ભમાં કહીએ તો પૃથ્વી એક છે હવે જ્યારે બ્રહ્માંડ એટલે કે યુનિવર્સની જ્યારે વાત કરવામાં આવી રહી હોય તો એ બ્રહ્માંડની ઉત્પત્તિની જ્યારે ચર્ચા કરતા હોય ને એમાં પણ પૃથ્વીની વાત કરતા હોય તો બ્રહ્માંડની અંદર પૃથ્વી એ માત્ર એક કણ સ્વરૂપે છે બરાબર બ્રહ્માંડ એટલું વિશાળ છે કે એમાં જ્યારે પૃથ્વીને જોવામાં આવે તો એક નાના કણ સમાન કહી શકાય પૃથ્વીને બરાબર તો અહીંયા આપણે લખી શકીએ તો બ્રહ્માંડ વિશાળ છે તેના સંદર્ભમાં કહીએ તો પૃથ્વી એક કણ માત્ર છે પછી આગળ વાત કરીએ તો જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ લગભગ વીસ બિલિયન વર્ષ જૂનું છે સાહેબ કેટલા વર્ષ જૂનું છે વીસ બિલિયન વર્ષ જૂનું છે યાદ રાખજો આ બરાબર તો બ્રહ્માંડ કેટલા વર્ષો પહેલા બનેલું છે વીસ બિલિયન વર્ષો પહેલા બરાબર બિલિયન એટલે શું મેં તમને સમજાવ્યું છે મિલિયન એ નાનો એકમ છે બિલિયન એના કરતાં મોટો હોય બરાબર તો વીસ બિલિયન વર્ષ પહેલાનું છે અને બી વાય એ સ્વરૂપે પણ દર્શાવાય છે બી વાય એ બી એટલે બિલિયન વાય એટલે યર્સ અને એટલે આગો બિલિયન યર્સ આગો એટલે કે બિલિયન વર્ષો પહેલા એવું કહી શકાય તો બ્રહ્માંડ એ લગભગ વીસ બિલિયન વર્ષ જૂનું છે બ્રહ્માંડમાં ઘણી બધી આકાશ ગંગાઓ આવેલી છે આ પણ મોસ્ટ એમ્પી છે બ્રહ્માંડમાં શું આવેલું છે તો આકાશ ગંગાઓ જેને ગેલેક્સી કહીએ છીએ જેને શું કહીએ આપણે ગેલેક્સી

પછી ધૂળના વાદળો ધરાવે છે અને વાયુઓ ધરાવે છે ખરેખર તો પૃથ્વીએ બ્રહ્માંડમાં કણ સ્વરૂપે છે આપણે જાણીએ છીએ પૃથ્વીએ બ્રહ્માંડમાં એક નાના કણ સ્વરૂપે છે બિગ બેંગવાદ આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે આ એક વિશાળ અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટ છે બરાબર તો બિગ બેંગવાદ બિગ બેંગનો મતલબ થાય એક મોટો ભૌતિક વિસ્ફોટ એટલે કે એક વિસ્ફોટ થયો અને એમાંથી બ્રહ્માંડ વિસ્તર્યું એટલે કે બ્રહ્માંડમાંથી અલગ અલગ જે આકાશ ગંગાઓ છે જે પૃથ્વી જેવા ઘણા બધા ગ્રહ છે એ ગ્રહો અસ્તિત્વમાં આવે બરાબર એટલે કે ભૌતિક વિસ્ફોટ થયો છે પહેલા બધું એક એક જગ્યાએ હતું એક જ હતું પછી એમાંથી વિસ્ફોટ થયો એટલે પછી એ બધા કણો છૂટા પડતા ગયા એમાંથી અલગ અલગ ગ્રહો ઉપગ્રહો પછી ગેલેક્સીઓ આ બધાનું નિર્માણ થતું ગયું એ કયો વાદ કહેવાય બિગ બેંગ વાદ બરાબર તો અહીંયા આપણે વાત કરી લેવાની બિગ બેંગ વાદ બરાબર તો આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે તમને પ્રશ્ન પૂછાય કે બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કોણ કરે છે તો બિગ બેંગવાદ આ એક વિશાળ અકલ્પ્ય બરાબર માની ન શકાય એવો ભૌતિક વિસ્ફોટ છે તમે જેટલું વિચારો છો એનાથી ઘણો બધો વધારે એ વિસ્ફોટ છે ઘણો બધો મોટો વિસ્ફોટ છે બ્રહ્માંડ વિસ્ત્રીઓને પરિણામે તાપમાન ઓછું થયું પહેલા બ્રહ્માંડનું તાપમાન વધારે હતું પછી બ્રહ્માંડ કેવું થતું ગયું વિસ્તર્યું એનું પ્રમાણ વધતું ગયું એટલે તાપમાન કેવું થતું ગયું ઘટતું ગયું જગ્યા વધી એટલે તાપમાન ઘટી ગયું બરાબર તો અહીંયા યાદ રાખજો બેટા જે બ્રહ્માંડ છે વિસ્તર્યું અને પરિણામે એનું તાપમાન કેવું થતું ગયું ઓછું થતું ગયું પહેલા એનું તાપમાન વધારે હતું ખૂબ વધારે હતું બરાબર તો હાઇડ્રોજન અને હિલિયમ થોડા સમય બાદ સર્જાયા સૌ પ્રથમ કોણ સર્જાયું કયા વાયુઓ સર્જાયા તો હાઇડ્રોજન અને હિલિયમ આ યાદ રાખજો બેટા હાઇડ્રોજન અને હિલિયમ સૌપ્રથમ આવેલા વાયુઓ છે બ્રહ્માંડ પરના તો થોડાક સમય બાદ સર્જાયા આ વાયુઓ ગુરુત્વાકર્ષણને કારણે એકઠા થયા અને પ્રવર્તમાન આકાશ ગંગાઓ અસ્તિત્વમાં આવી પછી આ વાયુઓ શું થયા કે ગુરુત્વાકર્ષણને કારણે એ એકઠા થતા ગયા નીચે આવતા ગયા પહેલા ઉપરના બાજુ વાતાવરણમાં જ રહેતા પણ બ્રહ્માંડની અંદર ગુરુત્વાકર્ષણ પણ હતું જે તમે ફિઝિક્સમાં ભણી ગયા હશો ગુરુત્વાકર્ષણના કારણે આ બધા જ વાયુ ક્યાં આવતા ગયા નીચે તરફ આવતા ગયા અને કારણે એકઠા થયા અને પ્રવર્તમાન બ્રહ્માંડની આકાશ ગંગાઓ અસ્તિત્વમાં આવી મિલ્કી વે એટલે કે દૂધ ગંગા નામની આકાશગંગાના સૌર મંડળમાં ચાર પોઈન્ટ પાંચ બિલિયન વર્ષ પહેલા પૃથ્વીની રચના થયું હોવાનું મનાય છે

નિર્માણ થયું જો નિર્માણ બિલિયન વર્ષ પહેલા થઈ ગયું પછી ચાર પોઈન્ટ પાંચ વર્ષ પહેલા પૃથ્વીનું નિર્માણ થયું તો કઈ આકાશ ગંગાની અંદર ચાર પોઈન્ટ પાંચ બિલિયન વર્ષ પહેલા પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ ન હતું બરાબર પહેલા પૃથ્વી ઉપર કોઈ જાતનું વાતાવરણ હતું નહીં પાણીની બાષ્પ એટલે કે વરાળ મિથેન કાર્બન ડાયોક્સાઇડ તથા એમોનિયા જેવા પીગળેલા દ્રવ્ય મુક્ત થયા અને સપાટીને ઢાંકતા ગયા પછી ધીરે ધીરે શું કરી રહ્યું છે તો પૃથ્વીનું તાપમાન ઘટતું ગયું ગુરુત્વાકર્ષણને કારણે કોણ તો પાણી એટલે કે પાણીની બાષ્પ પછી મિથેન કાર્બન ડાયોક્સાઇડ તથા એમોનિયા જેવા પીગળેલા દ્રવ્ય મુક્ત થયા અને જે પૃથ્વીની સપાટી છે સપાટીની આજુબાજુ ઢંકાઈ ગયા બરાબર ને આ રીતે પછી પૃથ્વીનું વાતાવરણ ધીરે ધીરે અસ્તિત્વમાં આવતું ગયું તો આ યાદ રાખજો બેટા અહીંયા ખાસ તો શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ ન હતું પરંતુ પાણીની બાષ્પ એટલે કે વરાળ મિથેન કાર્બન ડાયોક્સાઇડ તથા એમોનિયા જેવા પીગળેલા દ્રવ્યો મુક્ત થયા અને સપાટીને શું થતા ગયા ઢાંકતા ગયા સપાટી ઢાંકતા ગયા ધીરે ધીરે વાતાવરણનું નિર્માણ થતું ગયું સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ એટલે કે પાર જાંબલી કિરણો પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કર્યા બરાબર જે પાણી હતું તો એ કયા કિરણોની બરાબરમાં અલ્ટ્રાવાયોલેટ કિરણની હાજરીમાં કિરણોની હાજરીમાં શેમાં રૂપાંતર થયું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં રૂપાંતર થયું બરાબર અલ્ટ્રાવાયોલેટ કિરણ ક્યાંથી આવે તો સૂર્યમાંથી આવતા હતા બરાબર તો સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલાઇટ કિરણોએ પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કર્યા અને હલકો હાઇડ્રોજન વાયુ મુક્ત થઈને આ રીતે પછી હાઇડ્રોજન વાયુનું નિર્માણ થયું કોનું નિર્માણ થયું હાઇડ્રોજનનું શેમાંથી નિર્માણ થયું પાણીમાંથી બરાબર પાણી એચ એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે એના ઉપર અલ્ટ્રાવાયોલાઇટ કિરણો પડે એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન બે વિખંડિત થયા એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાઈને બરાબર એમોનિયા એટલે શું થાય એનએચ થ્રી એમોનિયા એટલે શું થાય આપણે એનએચ થ્રી પછી બીજું શું કહ્યું છે મિથેન બરાબર સાથે જોડાઈને પાણી બન્યું હવે એનએચ થ્રી સાથે ચલો કોણ જોડાયું ઓક્સિજન જોડાયો એમાંથી કોનું કોનું નિર્માણ થયું છે જો એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાઈને પાણી કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય સંયોજનોની રચના થઈ ચાલો આમાંથી એચ એચ થ્રી અને ઓ ટુ એચ ટુ બન્યું પછી એક નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે એન ટુ નાઇટ્રોજન ઓક્સાઇડ પણ બન્યો હશે ઓક્સિજન જોડાયો હોય તો આમાંથી બને બને આવા અલગ અલગ સંયોજનો બનતા ગયા તો અહીંયા યાદ રાખવાનું એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાઈને પાણી કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય સંયોજનોની રચના કરી બરાબર હવે શરૂઆતમાં કયા કયા વાયુ હતા તો પહેલા તો પાણીની વરાળ હતી પછી મિથેન હતો એમોનિયા હતો કાર્બન ડાયોક્સાઇડ હતો આટલા જ શરૂઆતમાં વાયુ હતા જો અહીંયા આપેલું છે બરાબર પછી શું થયું કે જે પાણી ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડ્યા એટલે એનું હાઇડ્રોજન ઓક્સિજનમાં વિભાજન થયું વિખંડન થયું હવે ઓક્સિજન જે છે એ ઓક્સિજન શું કરશે મિથેન સાથે જોડાશે પછી એમોનિયા સાથે જોડાશે તો પાછા અલગ અલગ કાર્બન ડાયોક્સાઇડ પછી પાણી બરાબર અન્ય સંયોજનોનું નિર્માણ કરતો ગયો જાણીએ છીએ આજુબાજુ અજન સ્તરનું નિર્માણ થયું છે કિરણોથી રક્ષણ આપે છે જ્યારે પૃથ્વી ઠંડી થઈ ત્યારે પાણીની બાષ્પ વરસાદ સ્વરૂપે પડી હવે જો ભાઈ કઈ રીતે પૃથ્વીનું નિર્માણ થાય છે પૃથ્વી ઉપર વાતાવરણનું તો જયારે પૃથ્વીનું તાપમાન ધીરે 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 ઘટતું ગયું ત્યારે જે પાણીની વરાળ હતી એ વરાળનું પ્રવાહીમાં રૂપાંતર થાય તાપમાન ઘટે એટલે ઠંડુ પડે એટલે તો પાણીની વરાળનું તાપમાન એટલે કે વરસાદ સ્વરૂપે પડી હવે પ્રવાહી સ્વરૂપે આવી એટલે ધીરે ધીરે નીચે પડવા માંડ્યું પૃથ્વી પર આવેલા ખાડાઓમાં પાણી એકઠું થયું અને આ રીતે મહાસાગરોનું નિર્માણ થયું ભાઈ બરાબર કોનું નિર્માણ થયું વાત કરીએ છે તો મહાસાગરો પહેલા તો શું થયું પૃથ્વી એકદમ પહેલા તો વાતાવરણ કેવું હતું એકદમ વધારે ઊંચું હતું ગરમ હતું જેને કારણે શરૂઆતમાં પાણી એ વરાળ સ્વરૂપે જોવા મળતું મિથેન પછી કાર્બન ડાયોક્સાઇડ એમોનિયા બધા વાયુઓ જોવા મળ્યા પછી અલ્ટ્રાવાયલ્ટ કિરણો પડે એટલે પાણીનું એચ ટુ અને ઓ રૂપાંતર થયું ત્યાર પછી ઓક્સિજન બધા સાથે જોડાતો ગયો એટલે કે ચલો એમોનિયા સાથે જોડાયો તો એમાંથી પાણી બન્યું બરાબર મિથેન સાથે જોડાય ત્યારે પાણી બન્યું હવે ધીરે ધીરે જે તાપમાન હતું પૃથ્વીનું એ ઓછું થતું ગયું એટલે ઠંડુ થતું ગયું એટલે પાણી જે વરાળ સ્વરૂપમાં હતું એ પાણી સ્વરૂપમાં આવ્યું અને પાણી સ્વરૂપમાં આવીને પછી શું થયું તો એ પૃથ્વી ઉપર વરસાદ સ્વરૂપે પડ્યું પૃથ્વીમાં હવે ખાડાઓ હતા ત્યાં પાણી ભરાયું અને જે ખાડાઓમાં પાણી ભરાયું અને આપણે કોના તરીકે ઓળખીએ છીએ મહાસાગરો તરીકે ઓળખીએ છીએ પૃથ્વીની ઉત્પત્તિ બાદ પાંચસો મિલિયન વર્ષો બાદ પૃથ્વી ઉપર જીવ દ્રશ્યમાન થયો એટલે કે ચાર બિલિયન વર્ષ પહેલા પૃથ્વી ક્યારે ઉત્પન્ન થઈ ચાર પોઈન્ટ પાંચ બિલિયન વર્ષ પહેલા એના પાંચસો મિલિયન વર્ષ પછી એટલે કે ચાર મિલિયન ચાર બિલિયન વર્ષ પહેલા જો પૃથ્વી ચાર પોઈન્ટ પાંચ અને એના પાંચસો મિલિયન બાદ કરી આની અંદર એટલે કેટલા બધા ચાર બિલિયન તો પૃથ્વી ઉપર જીવ ક્યારે દ્રશ્યમાન થયો તો ચાર બિલિયન વર્ષ પહેલા દ્રશ્યમાન થયો એવું કહેવામાં આવે છે તો પૃથ્વીની ઉત્પત્તિ બાદ પાંચસો મિલિયન વર્ષો બાદ પૃથ્વી ઉપર જીવ દ્રશ્યમાન થયો એટલે કે લગભગ ચાર બિલિયન વર્ષ પહેલા કેટલા બેટા ચાર બિલિયન વર્ષ પહેલા બરાબર પૃથ્વી ઉપર જીવ ઉત્પન્ન થયો એવું કહેવાય છે ચલો આ વસ્તુ ખબર પડી જશે ઓકે આગળ વાત કરું શું જીવન બહારના અંતરિક્ષમાંથી આવ્યું છે કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે તે બહારથી જ આવ્યું છે બરાબર કેટલાક વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ જીવન છે જે આ જીવ છે એ બહાર અંતરિક્ષમાંથી આવ્યો છે સ્પેસમાંથી આવ્યો છે પહેલાના ગ્રીક વિચારકો માને છે કે જીવના એકમો જેને સ્પોર્ટ્સ કહે છે જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા જે ગ્રીક વિચારકો છે ગ્રીકના જે લોકો છે પ્રાચીન ગ્રીકના લોકો ગ્રીક વિચારકો એ એવું માને છે કે જે સજીવ છે એ સજીવ ક્યાંથી આવેલો છે તો સજીવના એકમો એ જે સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ એટલે બીજાણું તો એ સ્વરૂપે અંતરિક્ષમાંથી પૃથ્વી ઉપર એકઠો થયો અને પછી અલગ અલગ ગ્રહોમાં ગયો એટલે અલગ અલગ ગયો અંતરિક્ષમાંથી આવીને અલગ અલગ ગ્રહોમાં સ્પોર્ટ ફેલાય કહે છે જેને પેન સ્પર્મિયા કહે છે તો પેન સ્પર્મિયા કોને કહેવાય બેટા કે અંતરિક્ષમાંથી સ્પોર્ટ સ્વરૂપે એટલે કે બીજાણુઓ સ્વરૂપે જીવ અલગ અલગ ગ્રહો પર સ્થળાંતરિત થઈને આ રીતે જીવન આવ્યું બરાબર આવું કોણ માનતું હતું તો પહેલાના ગ્રીક વિચારકો તો અહીંયા લખી શકાય બરાબર વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયો તો આ જે નિયમ છે બેટા એને શું કહીએ છીએ પેન સ્પર્મિયા હજુ પણ અમુક ખગોળશાસ્ત્રીઓનો માન્ય વિચાર છે એટલે કે ઘણા ખગોળશાસ્ત્રીઓ આવું માનતા હોય છે બરાબર અમુક માને છે અમુક નથી માનતા એટલે જ મેં તમને કહ્યું તું આ ચેપ્ટરમાં કેટલીક કલ્પનાઓ છે કેટલીક ધારણાઓ છે ક્લિયર ઘણા સમય સુધી એવું પણ માનવામાં આવતું કે સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થાય છે પહેલા એવું પણ માનવામાં આવતું કે આ જીવ ક્યાંથી ઉત્પન્ન થાય છે તો જે જે અને કોહવાતી વસ્તુઓ હોય જેમ કે ઘાસ છે કાદવ કીચડ છે એમાંથી પણ ઉત્પન્ન થતું હોય આવું પણ માનવામાં આવતું હતું બરાબર તો એવું પણ માનવામાં આવતું કે જીવ સરતી અને કોહવાતી વસ્તુ જેવી કે ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થયા છે આ સ્વયં જનનવાદ હતો આ એટલે જાતે જાતે ઉપજાવેલો હોય કોઈના મગજમાં રાત્રે સપનું આવ્યું હોય કે ભાઈ જીવ આ રીતે ઉત્પન્ન થયું ઘાસ અને જે કાદવ છે એ કોહવાતો જાય ને એમાંથી જીવ ઉત્પન્ન થાય એટલે જાતે જ ઉપજાવેલો વાદ છે આના ઉપર કોઈ પાછળ તથ્ય રહેલું નથી એટલા માટે એને શું કહેવાય સ્વયંસ્ફુરિત જનનવાદ કહે છે લુઈ પાસ્ચરે સાવધાનીપૂર્વક પ્રયોગો કર્યા અને સાબિત કર્યું કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે પછી એક વૈજ્ઞાનિક હતો લુઈ પાશ્ચર એ લુઈ પાશ્ચરે શું કર્યું અલગ અલગ પ્રયોગો કર્યા સાવધાનીપૂર્વક પ્રયોગો કર્યા અને પછી દર્શાવ્યું કે ભાઈ આ જીવ છે ઘાસ અને કાદવ કોઈ હવાઈ જાયન પછી ઉત્પન્ન થતો એવો નથી પણ એ તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી ઉત્પન્ન થાય છે એટલે કે પહેલા જે જીવ હતો એ જીવમાંથી પછી બીજો જીવ બીજામાંથી ત્રીજો એ રીતે ઉત્પન્ન થાય છે બરાબર તો અહીંયા કયો વૈજ્ઞાનિક કે છે બેટા લુઈ પાશ્વર સાબિત કર્યું કે જીવે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી ઉત્પન્ન થાય છે તેમણે જોયું કે જંતુરહિત ફ્લાસ્કમાં મૃત ઇષ્ટને રાખવામાં આવે તો નવો જીવ પેદા થતો નથી જ્યારે બીજા ફ્લાસ્કમાં ખુલ્લી હવા દાખલ થતાં મૃત ઇષ્ટમાંથી નવો સજીવ ઉદભવતો જોવા મળે છે એટલે એમને સાબિત પણ કર્યું એમને શું સાબિત કર્યું કે ભાઈ જે જીવ છે સડતી અને કોવાતી વસ્તુઓમાંથી ઉત્પન્ન થતો નથી જેમ કે એમને બે ફ્લાસ્ક લીધા એક ફ્લાસ્ક ની અંદર મૃત ઇસ્ટ નાખી દીધી ઈસ્ટ એટલે ફૂગ મરી ગયેલી અને બીજામાં પણ મૃત ઇસ્ટ નાખી દીધી હવે એક ફ્લાસ્કને શું કરે ઉપરથી જંતુરિત કર નાખ્યો હવે જંતુરહિત કરે એટલે એની અંદર કોઈ જીવાણું ને બેક્ટેરિયા કઈ અંદર આવી શકશે ના એટલે એને જોયું તો જંતુરહિત ફ્લાસ્કમાં તો કોઈ સજીવ ઉત્પન્ન થયો જ નતો જ્યારે બીજા ફ્લાસ્કને એમને ખુલ્લો રાખ્યો તો ખુલ્લો રાખ્યો તો એની અંદર બેક્ટેરિયા જીવાણુ એ બધાની વસ્તી વધતી ગઈ બરાબર મધમાખી માખી એ બધાની વસ્તી વધતી ગઈ તો આના ઉપરથી શું સાબિત થાય છે બેટા કે એમાંથી પોષણ લઈને વસ્તી વધારે છે બરાબર અને પેલામાં તો પોષણ લઈ જ નતા શકતા કેમ કારણ કે અંદર જ નથી પ્રવેશી શકતા કારણ કે જંતુ રહિત છે એટલે આના ઉપરથી એ સાબિત થાય કે સળતી અને કવાતી વસ્તુમાંથી જીવ ઉત્પન્ન થતો નથી પણ એ તો શું કરે છે એ વસ્તુમાંથી પોષણ લઈને પોતાની સંતતિ વધારે છે બાકી એમાંથી ઉત્પન્ન થયો નથી કે પેલી મૃત ઇષ્ટતીને એમાંથી અલગ અલગ જીવાણુ બેક્ટેરિયા ઉત્પન્ન થઈ ગયા હોય ના એવું નથી બરાબર તો આને પ્રયોગો કર્યા લખી શકીએ આપણે

પણ આપણને એ તો જવાબ ના જ મળ્યો ને કે પૃથ્વી ઉપર જીવ કેવી રીતે આવ્યો લુપાશરે એવું કીધું કે એવું કહેતા હતા કે પૂર્વ સજીવમાંથી નવો સજીવ પેદા થાય હવે પૂર્વ અસ્તિત્વ છે પહેલાનો સજીવ એ ક્યાંથી આવ્યો તો એ તો આપણને જવાબ મળ્યો જ નથી બરાબર તો એ જવાબ અહીંયા મળતો નથી ક્લિયર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો હોય ચલો બરાબર હવે આગળ વાત કરું

જીવની રચના રાસાયણિક ઉદ્દવિકાસ પછી નિર્માણ પામેલ હશે એટલે કે અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા હશે હવે આપણે બધા કાર્બનિક અણુઓના બનેલા છે માનીએ છીએ હા સર જેટલા પણ જીવો છે બધા કાર્બનિક અણુઓના બનેલા છે પણ આ કાર્બનિક અણુઓ બન્યા કેવી રીતે તો અકાર્બનિક અણુઓ ભેગા થયા અકાર્બનિક કે જેમાં કાર્બન ના હોય તો અકાર્બનિક અણુઓ ભેગા થયા અકાર્બનિક અણુઓ ભેગા થવાથી કાર્બનિક અણુઓ બન્યા પછી એમાંથી જીવ અસ્તિત્વમાં આવે એવું માનવામાં આવતું હતું અહીંયા લખી શકીએ જીવની રચના રાસાયણિક વિકાસ પછી નિર્માણ પામેલ હશે એટલે કે બરાબર એટલે કયું વિકાસ કહે છે રાસાયણિક કારણ કે આ બધા તો ટૂંકમાં રસાયણો જ છે ને ભાઈ કાર્બનિક અને અકાર્બનિક એ બધા તો અણુ એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્ય અસ્તિત્વમાં આવ્યા છે તે સમયે પૃથ્વી પરની પરિસ્થિતિ ખૂબ જ ઊંચા તાપમાન વાળી જ્વાળામુખીના તોફાનો વાળી વાતાવરણ અવનત એટલે કે રિડ્યુસિંગ પ્રકારનું યાદ કરો રિડ્યુસિંગ અને ઓક્સિડેશન અને રિડક્શન એની વાત કરીએ એમાં રિડ્યુસિંગ પ્રકારનું હતું પ્રકારનું જેમાં મિથેન એમોનિયા વગેરે હતા અને જ્યારે આ જીવ અસ્તિત્વમાં આવ્યો જ્યારે આ કાર્બનિક અણુઓ એકત્રિત થયા અને કાર્બનિક અણુઓનું નિર્માણ થયું ત્યારે પૃથ્વીનું વાતાવરણ કેવું હતું તો અહીંયા જણાવેલું છે ભાઈ તો એ સમયે પૃથ્વી પરની પરિસ્થિતિ ખૂબ ઊંચા તાપમાનવાળી એનું તાપમાન ખૂબ ઊંચું હતું જ્વાળામુખીના તોફાનોવાળી ઘણી જગ્યાએ જ્વાળામુખીઓ ફાટી નીકળતા વાતાવરણ અવનત એટલે કે રિડ્યુસિંગ પ્રકારનું એટલે કે એમાં ઓક્સિજન નતો બેટા

અને પૃથ્વીના આદિ વાતાવરણ જેવી જ સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી અને શું કર્યું કે જે પૃથ્વીનું વાતાવરણ હતું કેવું હતું પહેલા ઊંચા તાપમાન વાળું એટલે ઊંચું તાપમાન હોય જ વાતાવરણ એક ફ્લાસ્કમાં કર્યું પ્રયોગશાળામાં કર્યું કોને ઓગણીસો ત્રેપનમાં એસએલ મિલરે તેમણે બંધ ફ્લાસ્કમાં જો મિથેન હાઇડ્રોજન એમોનિયા અને પાણીની વરાણને આઠસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન મિશ્ર કરી ઇલેક્ટ્રોડ ગોઠવી વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી બરાબર એને શું કર્યું એને વિચાર્યું કે શરૂઆતમાં પૃથ્વીનું વાતાવરણ કેવું હતું ખૂબ ઊંચું હતું એટલે જો એને તાપમાન કેટલું આપ્યું આઠસો ડિગ્રી સેલ્સિયસ પ્લસ બીજા કયા કયા વાયુ હતા મિથેન હાઇડ્રોજન એમોનિયન પાણીની વરાળ હતા એ પાણીની વરાળને બધું અંદર નાખી દીધું ત્યાર પછી એ સમયે તમે જોવા તો જે વીજળીઓ પડતી એટલે એના કારણે જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે એને શું ગોઠવ્યું ઇલેક્ટ્રોડ ગોઠવ્યા બે ઇલેક્ટ્રોડ એક્ટવર એટલે શું થાય આપણે જાણીએ છીએ બેટા તમે ગ્રેફાઇટ અથવા કાર્બનના સળિયા નાખો જો વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોડ એટલે એ પણ ગોઠવ્યા એક મંદ ફ્લાસ્કમાં બરાબર તો અહીંયા લખી શકીએ મંદ ફ્લાસ્કમાં મિથેન હાઇડ્રોજન એમોનિયા અને પાણીની વરાળને કેટલા આઠસો ડિગ્રી સેલ્સિયસ મિક્સ કરી વિદ્યુત ઊર્જા મુક્ત કરવા ઇલેક્ટ્રોડ ગોઠવ્યા આઠસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન બરાબર કે તેમાં એમિનો નિર્માણ થયું હતું આ બધું કર્યું એક બંધ ફ્લાસ્કમાં ત્યારે કોનું નિર્માણ થયું હતું એમિનો એસિડ હવે આપણે જાણીએ છીએ એમિનો એસિડ એ તો પ્રોટીન ઘટક કહેવાય એમિનો એસિડ ભેગા થઈને પ્રોટીન બને બરાબર તો એમણે જોયું તો કોનું નિર્માણ થયું હતું એમિનો એસિડનું નિર્માણ થયું હતું ભાઈ તો હવે ખબર પડી કેવી રીતે અકાર્બનિક અણુઓનું નિર્માણ થાય છે આવું જ બીજા વૈજ્ઞાનિકોના આ પ્રકારના પ્રયોગમાં જોવા મળ્યું જેમાં એમને શર્કરા નાઇટ્રોજન બેઝ રંજક દ્રવ્ય અને ચરબીનું નિર્માણ થયું હતું જો ભાઈ આવો જ પ્રયોગ બીજા પણ વૈજ્ઞાનિકોએ કર્યો જ્યારે મિલરે કરે ત્યારે એમિનો એસિડ જોવા મળ્યો બીજા વૈજ્ઞાનિકોના શર્કરા પણ જોવા મળી નાઇટ્રોજન બેઝ કે જે ડી અને આર બંધારણીય ઘટક કહેવાય રંજક દ્રવ્યો જોવા મળ્યા જે વનસ્પતિઓમાં આપણી અંદર જોવા મળે ચરબીનું પણ નિર્માણ થયું તો વિચાર આ કાર્બનિક ઘટકો નિર્માણ પામ્યા ધીરે 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 નિર્માણ પામતા ગયા અને પૃથ્વી પર પડેલ ઉલ્કાઓનું પૃથ્થકરણ કરતા આવા દ્રવ્યો તેમાં પણ મળી આવે છે જે દર્શાવે છે કદાચ અવકાશમાં પણ આવી જ ક્રિયા થતી હોવી જોઈએ બરાબર આ વસ્તુ પછી સાબિત પણ થઈ કે પૃથ્વીમાં આવું વાતાવરણ હતું આ બધા દ્રવ્યો ઉત્પન્ન થયા તો જયારે ઉલ્કાઓ પડેલી છે પૃથ્વી ઉપર હવે ઉલ્કાઓ તો ક્યાંથી આવે છે ઉપર અવકાશમાંથી તો અવકાશમાં કંઈક પ્રક્રિયા થઈ હોય તો એ ઉલ્કા ઉપર તો થઈ જ હોય તો જ્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું એમાં પણ આ બધા જોવા મળ્યા એમિનો એસિડ નાઇટ્રોજન દ્રવ્ય ચરબિયા બધું જોવા મળ્યું તો આવા મર્યાદિત પુરાવા સાથે રાસાયણિક ઉદ વિકાસ સ્વીકારે પહેલી પહેલીવાર સાચું ઠરેલું હોય તો એ આ છે બરાબર તો એ એસ એલ મિલરના પ્રયોગથી પછી સાચી વાતો બહાર આવવા માંડી કે આ રીતે પછી ધીરે 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 જીવનનું ઉત્પન્ન જીવનનો ઉદ્ભવ થયો હશે બરાબર ચાલો અહિયાં જેને બનાવેલો છે જોઈ લો તમે બરાબર હાઇડ્રોજન બધા વાયુઓ લીધા પછી અંદર ઇલેક્ટ્રોડ ગોઠવ્યા એટલે કે એમાં વિદ્યુત તણખા આપ્યા એટલે કે શું થયું વીજળી ઉત્પન્ન થઈ ત્યાર પછી વાત કરીએ તો અહીંયા જો આઠસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન માટે પાણી ઉકળતું કર્યું એને બીજું શું કહે છે પાણીનો નિકાલ કરવા માટે પણ અહીંયા રચના હતી બરાબર કન્ડેન્સર પણ અહીંયા ઠંડક થાય પાણીના બિંદુઓ જામી જાય પાણીનો અહીંયા પ્રવેશ કરાય અહીંયાથી પાણી મોકલતો પાણીના બિંદુ અહીંયા જોવા મળે કાર્બનિક ઘટકો ધરાવતું પાણી જો અહીંયા કાર્બનિક ઘટકો જોવા મળ્યા મેં તમને કહ્યા એ બરાબર પાસમાનું પ્રવાહી જળ અહીંયા પ્રવાહી જળ જોવા મળ્યું પછી ઉકળતું પાણી હતું અને આ બાજુ વેક્યુમ પંપ હવા દાખલ કરવા માટેનો પણ ભાગ

અકોશીય વાત કરું છું તો એની અંદર ફક્ત અંગિકાઓ હશે બરાબર એનો મતલબ શું હશે કોષ ના હોય તો શું હોય ફક્ત અંગિકાઓ અને કેટલા વર્ષ પહેલા ઉત્પન્ન થયો ત્રણ બિલિયન વર્ષ પહેલા બરાબર તો પ્રથમ અકોષીય જીવ ઉત્પન્ન થયો હશે એવું માનવામાં આવે છે તે મોટો અણુ હોવો જોઈએ જેમ કે આર એનએ પ્રોટીન પોલીસેકેરાઈડ વગેરે અને કયા અણુ સ્વરૂપે હોવો જોઈએ આરએનએ પ્રોટીન પોલીસેકેરાઈડ એટલે કે કાર્બોદિત સ્વરૂપે હોવો જોઈએ બરાબર તેઓ કદાચ બીજકોષ સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા હોવા જોઈએ કદાચ એવું કહ્યું છે ભાઈ નથી હજુ છે તો તો કદાચ એ એ કેવા હોવા જોઈએ પોતાની રીતે સંતતિઓ પેદા કરતા અથવા બહુગુણન પામતા હોવા જોઈએ એ અણુ બરાબર તો તેઓ કદાચ બીજકોષ સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતો હોવા જોઈએ બે હજાર મિલિયન વર્ષ પહેલા સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલી નથી એટલે એવું કહેવા માંગે છે કે સૌપ્રથમ કોષ ધરાવતો સજીવની ઉત્પત્તિ એ બે હજાર મિલિયન વર્ષ પહેલા એટલે કે બે બિલિયન વર્ષ પહેલા થઈ નથી એટલે કે બે બિલિયન વર્ષ પછી થઈ બરાબર તો બે બિલિયન વર્ષ પછી પ્રથમ કોષીય જીવ અસ્તિત્વમાં આવ્યો એવું કહી શકાય તો કેટલા બે મિલિયન બે મિલિયન એટલે બે બિલિયન વર્ષ થાય બરાબર પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી મોટે ભાગે તેઓ એક કોશીય હતા અને સૌ પ્રથમ આ બે મિલિયન બે બિલિયન વર્ષ પહેલા જે ઉત્પન્ન થયો એ કેવો હશે તો એક કોશીય હશે બરાબર પહેલા એક કોશીય હતા પછી બહુ આવે પછી શું બધા જ જીવન સ્વરૂપો પાણીના વાતાવરણમાં જ હતા પહેલા બધું જ સેમાં ઉત્પન્ન થયું પહેલા તો પાણી જતું તો આ બધા જ જીવ શેમાં ઉત્પન્ન થયો પાણીમાં જ ઉત્પન્ન થયો છે દરિયામાં નદીઓમાં જ ઉત્પન્ન થયો છે આમ જૈવજનન પ્રમાણે અજૈવિક અણુઓમાં ધીમે ધીમે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હશે તેવો મોટે ભાગે બધા જ સ્વીકારે છે બરાબર એટલે એવું કહે છે કે અજૈવિક અકાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ઘટકો આવ્યા એટલે કે જૈવિક ઘટકો આવ્યા અજૈવિક ઘટકો આવ્યા પછી જૈવિક ઘટકો આવ્યા હશે લગભગ મોટા ભાગના વૈજ્ઞાનિકો આવું સ્વીકારે છે પહેલા અજૈવિક પછી જૈવિક આવ્યા બરાબર કઈ રીતે પ્રથમ કોષીએ જીવમાંથી હાલનું જટિલ જૈવ વિવિધ અસ્તિત્વમાં આવ્યું છે તે રસપ્રદ વાત છે તેની ચર્ચા નીચે કરેલ છે હવે કરીએ હવે એક કોષીય સજીવ ઉત્પન્ન થઈ ગયો એક સજીવમાંથી કઈ કઈ રીતે રીતે આ જટિલ જે જે બહુકોષીય જીવન છે હાલના તમે અલગ અલગ સજીવો જોઈ રહ્યા છો એ એ ઉત્પન્ન થયા હશે હવે આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ તો અહીંયા આપેલું છે આપણને જીવંત સ્વરૂપોનો વિકાસ જેને એક વાદ અથવા એક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે ઇવોલ્યુશન ઓફ લાઈફ ફોર્મ્સ અ થિયરી બરાબર તો જીવન સ્વરૂપોનો વિકાસ કઈ રીતે થયો એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે બેટા તો રૂઢિગત ધાર્મિક સાહિત્ય આપણને વિશિષ્ટ સર્જનવાદ વિશે જણાવે છે આ સિદ્ધાંત પ્રમાણે ત્રણ શક્યતાઓ છે રૂઢિગત ધાર્મિક સાહિત્ય એટલે કે કોઈ ધાર્મિક સાહિત્ય ઉઠાવીને તમે જુઓ તો એની ત્રણ પોસિબિલિટીઝ હતી આ રીતે પૃથ્વીનું નિર્માણ થયું હતું બરાબર તો આ સિદ્ધાંત પ્રમાણે ત્રણ શક્યતાઓ કયા સિદ્ધાંત એકવાદ સિદ્ધાંત પ્રમાણે તો કઈ શક્યતા તો અહીંયા આપણને કે છે પ્રથમ શક્યતા મુજબ આજે જોવા મળતા બધા જ સજીવો એટલે કે સ્પીસીસ અથવા ટાઈપ આજ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ પહેલી શક્યતા એવું કહે છે કે અત્યારે જોવા જેટલા પણ સજીવો છે બરાબર જેમ કે માણસ વિચારી લો તો એ માણસ છે પહેલા માણસ સ્વરૂપે જ વિકસિત થયો હશે પહેલા એ માણસ સ્વરૂપે ડાયરેક્ટ બન્યો હશે અને અત્યારે જેવા છે એવાને એવા જ બધા છે એવું કહે છે આ વસ્તુ આપણને સાચી મનાય છે ના પણ આ રુધિગઢ સાહિત્યની વાત કરી છે પહેલાના જમાનાની વાત કરેલી છે કે પ્રથમ શક્યતા મુજબ શું કરે આજે જોવા મળતા બધા સજીવ હાથ સ્વરૂપે ઉત્પન્ન થયેલા જેટલા હાલ જોવા મળે છે એવા ને એવા જ બધા ઉત્પન્ન થયેલા જેમાં કોઈ ફેરફાર થયો નથી એવું કહે છે બીજી શક્યતા મુજબ ઉત્પત્તિ સમયે જૈવ વિવિધતા પહેલા હતી તેવી જ ભવિષ્યમાં પણ રહેશે એટલે કે જે જૈવ વિવિધતા હતી જે જંગલો તમે જોવા છો પહાડો મહાસાગરો જે વાતાવરણ જોવા છો જેવું પહેલા હતું એવું ને એવું ભવિષ્યમાં પણ રહેશે એવું કહે છે શું માન્યતા આપણને મળે એવી છે ના ભાઈ ઘણી બધી વિવિધતામાં ફરક આવ્યો છે પહેલા આખું વાતાવરણ અલગ હતું અત્યારે વાતાવરણ બદલાતું જાય છે તો વિવિધતા જેવી હતી એવી રહેવાની નથી ત્રીજી શક્યતા મુજબ પૃથ્વી લગભગ ચાર હજાર વર્ષ જૂની છે ભાઈ બરાબર હવે ત્રીજી શક્યતામાં શું કહે છે કે પૃથ્વી ચાર હજાર વર્ષ જૂની છે ભાઈ હવે પૃથ્વી ફક્ત ચાર હજાર વર્ષ જૂની છે ચાર હજાર વર્ષ આજુબાજુની વાત કરીએ તો ભાઈ રામાયણ મહાભારત એ બધાની વાત આવી જાય બરાબર તો એના પહેલાની પૃથ્વી છે ભાઈ બરાબર તો ચાર હજાર વર્ષ પહેલા જૂની નથી પૃથ્વી છે ખોટી સાબિત થાય છે અહીંયા તો આ બધા જ વિચારોને ને ઓગણીસમી સદીમાં સખત રીતે પડકારવામાં આવેલા જે ઓગણીસમી સદીમાં બધા જ પડકારવામાં આવેલા ખોટા સાબિત કરવામાં આવેલા કે ભાઈ આવી શક્યતાઓ હતી જ ના હોય આ બધું ખોટું જ છે આ ખોટી જ વાત કરી રહ્યા છીએ આ વિચારો એચ બિગલ નામના સમુદ્રી જહાજમાં વિશ્વભરની સમુદ્રી સફર દરમિયાન પર આધારિત છે ભાઈ બરાબર હવે એવો પ્રશ્ન થાય કે આ બધા વિચારો કોના હતા તો આ વિચારો હતા ભાઈ એક એચએમએસ બિગલ નામના સમુદ્રી જહાજમાં મુસાફરી કરતો હતો એક ખલાસી જેનું નામ છે ચાર્લ્સ ડાર્વિન તો ચાર્લ્સ ડાર્વિને શું કર્યું હતું તો એનું એક જહાજ હતું જેનું નામ છે એચએમએસ બિગલ અને એ જહાજમાં મુસાફરી કરતો અલગ અલગ ટાપુઓ ઉપર જતો અને પછી એને અવલોકન કરીને પછી એ બધા વિચારો આપ્યા હતા પણ ત્રણે ત્રણ ખોટા જ હતા બરાબર તો અહીંયા યાદ રાખજો એચએમએસ બીગલ સમુદ્રી જહાજમાં વિશ્વભરની સમુદ્રી સફર કરી હતી કોણે બેટા તો ચાર્લ્સ ડાર્વીને તો દરમિયાન અ ના અવલોકનો પર આધારિત છે તેમણે તારણ કાઢ્યું કે પૃથ્વી પરના સજીવો માત્ર એકમેક સાથે સામ્યતા દર્શાવે છે તેવું નથી પણ વર્ષો પહેલાના સજીવો સાથે પણ તેમની સમાનતા છે આમાંના ઘણા સજીવો લુપ્ત થયા છે પૃથ્વીના ઇતિહાસ અમુક સજીવો લુપ્ત થયેલા જોવા મળે છે વસ્તુ સાચી છે ભાઈ આ તારણ સાચું છે એવું કહેવા માંગે છે ચાર્લ્સ ડાર્વિન કે હાલના જે સજીવો છે એ જ્યારે ભૂતકાળમાં સજીવો જે હતા એની સાથે થોડા ઘણા અંશે સામ્યતા દર્શાવે છે બરાબર છે કે આદિમાનઓ સાથે આપણે બધા સામ્યતા દર્શાવીએ છીએ બરાબર અને એ પણ એવું કહે છે કે આમાંથી કેટલાક સજીવો જે છે એ સજીવો લુપ્ત પણ થયેલા છે આપણે માનીએ છીએ જેમ કે ડાયનોસોર ડાયનોસોર લુપ્ત થયેલા છે તો કેટલાક સજીવો લુપ્ત પણ થયેલા છે બરાબર સમયગાળામાં અમુક સજીવો લુપ્ત થયેલા છે જેની સાથે અમુક નવા પણ ઉતરી આવેલા છે અને જે લુપ્ત થયેલા છે એની સામે બીજા ઘણા નવા પણ આવ્યા છે જેમ કે આદિ માનવ લુપ્ત થયા તો માનવ આવી ગયા બરાબર તો અહીંયા એ કહેવા માંગે છે જીવ સ્વરૂપો ક્રમશઃ વિકાસ પામેલા છે એટલે કે જીવ સ્વરૂપોમાં શું થયો ઉદ્દવિકાસ થયો આદિમાનવમાંથી માનવો આવ્યા તો આદિમાનવોના લક્ષણો તમે જોવો એમનો દેખાવ જુઓ અત્યારના માનવનો દેખાવ જુઓ તો શું થયો છે ઉદ્દ વિકાસ થયો છે ધીરે ધીરે કોઈ પણ વસ્તી લક્ષણોમાં રહેતી વિવિધતાને લીધે સ્થાયી છે બરાબર હવે આપણે કેમ સ્થાયી છીએ આપણે પૃથ્વી ઉપર જીવી શકીએ છીએ કારણ કે આપણા લક્ષણો જે છે લક્ષણો પૃથ્વી સાથે સામ્યતા ધરાવે છે આપણે પૃથ્વીના વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકીએ છીએ જો અનુકૂલન જ ન સાધી શકતા હોત શું આપણે જીવિત રહી શકત ના ભાઈ એવી લાક્ષણિકતાઓ કે જે કેટલાકને પ્રાકૃતિક પરિસ્થિતિ એટલે કે હવામાન ખોરાક ભૌતિક ઘટકો વગેરેમાં વધુ સારી રીતે ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે આ પરિસ્થિતિ ઓછા સક્ષમ હોય તેવાને પાછળ રાખી દે છે આ માટે બીજો શબ્દ યોગ્ય છે જે વ્યક્તિગત અથવા વસ્તી માટે વાપરી શકાય જે વસ્તીની યોગ્યતા સારી રીતે પૃથ્વી પર ટકી શકે આખરે ડાર્વિનના મતે યોગ્યતા એટલે ફક્ત પ્રજનન યોગ્યતા બરાબર એટલે ડાર્વિન એવું કહેતો હતો કે કોઈપણ સજીવ પૃથ્વી ઉપર ક્યારે ટકી શકે છે તો પૃથ્વી ઉપર ત્યારે જ ટકી શકશે કે જ્યારે પૃથ્વીના હવામાન ભૌતિક પરિબળો ખોરાક આ બધા સાથે અનુકૂલન સાથે જે મળી રહે છે આજુબાજુના વિસ્તારમાંથી એ આજુબાજુના પર્યાવરણ સાથે જો આપણે મળીને રહીશું અનુકૂલિત રહીશું તો આપણે જીવી શકીશું બરાબર પણ જો એ પૃથ્વીના વાતાવરણથી આપણે ઉપરવટ જવાની કોશિશ કરી છે તો આપણને પૃથ્વીમાં રહેવાનો કોઈ હક નથી આપણે પૃથ્વીમાં જીવી શકીશું નહીં એટલે એવું કહે છે દાર્વીનના મતે એવું છે કે જેની યોગ્યતા સારી એ પૃથ્વી ઉપર ટકી રહેશે બરાબર જેમ કે એક વસ્તુ વિચારો શિયાળો હોય તો શિયાળામાં તાપમાન નીચું જાય છે ઠંડુ જાય છે તરત આપણે સ્વેટર પહેરીએ છીએ બરાબર હીટર ચાલુ કરીએ છીએ કેમ કારણ કે આપણે પૃથ્વીના વાતાવરણને અનુકૂલિત રહેવા માટે આપણે જીવવા માટે એ વાતાવરણ લાવવું જરૂરી છે પણ જે લોકો આ ઠંડીની અંદર સ્વેટર પહેરતા નથી અથવા તો એ સુતરાઉ કપડાં પહેરીને જ ફરતા હોય છે તો એમને તકલીફ થતી હોય છે એ બીમાર પડી જતા હોય છે અથવા વધુ ઠંડીને કારણે મૃત્યુ પણ થતું હોય છે તો જેની યોગ્યતા સારી એ જીવી શકશે બરાબર ઉનાળાની અંદર આપણે પહેરીએ એસી રહીએ બરાબર કુલર હોય રહીએ ઠંડા પીણા પીએ છીએ તો આપણે જીવી શકીએ ઘણા ગરમીના કારણે મૃત્યુ પણ થતું હોય છે તો દાર્હવીને એવું કહે છે જેની યોગ્યતા સારી એ જીવી શકશે અને યોગ્યતા સારી રહેશે તો શું થશે પ્રજનન ક્ષમ યોગ્યતા પણ સારી એટલે કે યોગ્યતા જેની સારી હશે એની વસ્તી પણ વધારે હશે કેમ એની પ્રજનન ક્ષમતા પણ સારી હશે બરાબર અહીંયા કહે છે તેથી જેઓ પર્યાવરણમાં સારી યોગ્યતા કેળવે છે તેઓ બીજા કરતાં વધુ સંતતિ ઉત્પન્ન કરી શકે વસ્તુ સાચી જેની યોગ્યતા સારી હોય વધારે સંતતિ અથવા જાતિઓ પેદા કરી શકે તેથી તે વધુ સમય ટકી શકે અને કુદરત તેને પસંદ કરે જેને તેમણે નૈસર્ગિક પસંદગી કહી છે તો નૈસર્ગિક પસંદગી કોને કહેવાય કે જેને કુદરત પસંદ કરે છે એને નૈસર્ગિક પસંદગી તરીકે ઓળખવામાં આવે છે અને કુદરત કોને પસંદ કરે તો કુદરત એવું કહે છે કે હું જે વાતાવરણ આપું છું હું જે ભૌતિક પરિબળો આપું છું હું જે ખોરાક આપું છું એ તમે ખાશો તો જ હું તમને જીવવાનો અધિકાર આપું છું બાકી તમારે પૃથ્વી ઉપર જીવવાનો કોઈ અધિકાર નથી જેને કહેવાય નૈસર્ગિક પસંદગી અથવા કુદરતી પસંદગી બરાબર તો જે ઉદ્દ વિકાસની એક પ્રક્રિયા છે ચાલો આપણે પ્રકૃતિવિદ આલ્ફ્રેડ વાલેસ અને યાદ કરીએ કે જેમણે આ જ સમયે મલય આર્કીપેલાગો ક્ષેત્રમાં કાર્ય કરી આવું જ તારણ આપ્યું હતું જેવું તારણ આપ્યું છે સમુદ્રની સમુદ્ર મુસાફરી કરી વિશ્વભરની એ જ રીતે મલય આરકી ટાપુ પર એક બીજા વૈજ્ઞાનિકે પ્રકૃતિ વિધે પ્રયોગ કર્યા હતા કોણ આલ્ફ્રેડ વાલેસ અને એને પણ આવું જ તારણ આપ્યું હતું તો કોણ હતું બેટા અહીંયા ખાસ કરી દઈએ પ્રકૃતિવિદ આલ્ફ્રેડ વાલેસ બરાબર ઓકે અને કયા ટાપુ પર તો મલાઈ આરખી પહેલાગો ક્ષેત્રમાં બરાબર બીજી વાત કરીએ કે સમય પસાર થતો ગયો તેમ 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 દેખીતી રીતે નવા પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવતા ગયા જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ શું થતું જાય છે બેટા તો નવા સજીવો અસ્તિત્વમાં આવતા જાય છે હાલમાં અસ્તિત્વ ધરાવતા બધા જ સજીવોમાં સમાનતા જોવા મળે છે અને બધા જ પૂર્વજો સામાન્ય છે હાલ જેટલા પણ સજીવો જોવા મળે છે બધા લગભગ સામ્યતા ધરાવે છે અને એમના પૂર્વજો પણ લગભગ સામ્યતા ધરાવે છે કે મનુષ્ય લઈ લો તો બધાના પૂર્વજો સમાન છે બરાબર તેમ છતાં આ પૂર્વજો પૃથ્વીના ઇતિહાસના વિવિધ સમય હાજર હતા એટલે કે પ્રકલ્પી યુગ બરાબર સમય અને કલ્પયુગો એટલે કે ઇરાજ પૃથ્વીનો ભૂત ઇતિહાસ એ પૃથ્વીના જૈવિક ઇતિહાસ સાથે ખૂબ જ સમાનતા ધરાવે છે તો આજે પૂર્વજોની વાત કરીએ છીએ તો પૂર્વજો ભૂતકાળની અંદર હાજર હતા જે તે સમયે જે કલ્પીયુગ હતો એમાં હાજર હતા બેટા બરાબર તો હાલે જોવા મળતા નથી પણ એ ભૂતકાળમાં તો હાજર હતા એટલે કે જ્યારે પૃથ્વીનું ખોદગામ કરતા જઈએ છીએ ત્યારે અવશેષો મળતા જાય છે અને જૈવિક ઉદ વિકાસ પણ આપણને મળતો જાય છે જેમ કે ડાયનોસોરના અસ્થિઓ મળ્યા તો નક્કી થયું કે ડાયનોસોર આવા લાગતા હતા બરાબર સામાન્ય સામાન્ય ચાર પોઈન્ટ પાંચ બિલિયન વર્ષો જૂની છે એવું તારણ પણ અહીંયા નીકાળવામાં આવેલું છે બેટા ક્લિયર ઓકે બેટા હવે આગળ જોઈએ આપણે ચલો હવે આપ્યું છે કે ઉદ વિકાસ માટેના પુરાવાઓ શું છે કેવી રીતે નક્કી કરી શકીએ કે જે ઉદ વિકાસ થયો છે કે નથી થયો

પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાન છે હવે બેટા આપણે એવું કહીએ છીએ કે ભાઈ ચલો ડાયનોસોર આટલા વર્ષ જૂના હતા કાં તો આ સજીવ હતું એ આટલા વર્ષો પહેલા જીવંત હતું એના અશ્મિઓ મળી આવે છે તો આ શું છે અશ્મિઓ તો લાખો કરોડો વર્ષ પહેલા કોઈ કુદરતી હોનારત થયું અને એના કારણે જે સજીવો હતા પૃથ્વી ઉપરના એ જમીનમાં દટાઈ ગયા અને જમીનમાં દટાયા ત્યારે જે ખડકોના વચ્ચે ભેગા થઈ ગયા અને એમાંથી અશ્મિનું નિર્માણ થયું અને આપણે અત્યારે જે ખોદકામ કરી રહ્યા છીએ ખોદકામમાંથી જે છે બરાબર રેતી છે એમાંથી પણ આ અશ્મિઓ મળી આવે છે એટલે આપણે નક્કી કરી શકીએ કે આવું કોઈ સજીવ ભૂતકાળમાં જીવંત હતું તો આ રીતે આપણે ઉદ વિકાસ થયો છે કે નહીં એ નક્કી કરી શકીએ છીએ તો ક્લિયર તો પૃથ્વી પરનો અહીંયા વાત કરી લીધી આપણે એ થાય બરાબર તો અશ્મિઓ ખાસ યાદ રાખજો અશ્મિઓ સ્વરૂપે બરાબર ઓકે અને આ સૌથી જૂનું કોણ હોય એ નક્કી કરવું હોય કે ચાલો બે અશ્મિઓ મળે એમાં સૌથી જૂનું કયું હશે તો જે ઉપરના સ્તરમાંથી મળી આવે એ નજીકમાં ડટાયેલું છે એટલે કે વધારે જૂનું નથી જે નીચેના સ્તરમાં મળી આવે એ વધારે જૂનું છે કેમ કારણ કે જે સૌથી નીચે ગયું હોય પહેલા જ વધારે કુદરતી અનારસ થયું ત્યારે ગયું હોય પછી ઉપર ઉપર જેમ આવતું જાય એમ એ સમયગાળો ઘટતો જાય બરાબર ઓકે વિવિધ વયના અવસાદી ખડકો ભિન્ન સ્વરૂપોના અશ્મિઓ ધરાવે છે કે જે લગભગ આ ખાસ ખડકોના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હશે બરાબર અવસાદી ખડકો અવસાદી ખડકોની વાત કરીએ એટલે કે જે પૃથ્વીના પેટાળની અંદર જે તમને પથ્થરો અથવા ખડકો જોવા મળે છે અવસાદી ખડકો છે અને એ અવસાદી ખડકોની અંદર જે જે તે સજીવ પહેલા ભૂતકાળમાં જીવન તત્વોને દટાઈ ગયો છે તો એના જે હાડપિજર છે અથવા એની છાપ છે બધું મળી આવતું હોય છે કેટલાક આધુનિક સજીવો સાથે સરખાપણું ધરાવે છે અને એ જે સજીવો છે એ સજીવો હાલના જે સજીવો છે એની સાથે પણ સરખાપણું દર્શાવતા હોય છે તેઓ લુપ્ત સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે અને કહી શકાય કે તે સજીવ લુપ્ત થયો છે જેમ કે ડાયનોસોર ચલો ડાયનોસોરનું અશ્મિ આપણને મળી આવ્યું છે પણ ડાયનોસોર હાલ તો જોવા મળતો નથી ને તો એ કેવો કહેવાય લુપ્ત થયેલો સજીવ કહેવાય બરાબર તો તેઓ લુપ્ત સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે તો અહીંયા કેવા સજીવ કહેવાય લુપ્ત સજીવ ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે આ અભ્યાસ દર્શાવે છે કે જીવન સ્વરૂપોમાં સમય સાથે બદલાવ થાય છે અને કેટલાક જીવ સ્વરૂપો અમુક ભૂશાસ્ત્રીય સમયગાળા સુધી ફેરફાર પામતા નથી એટલે કે અહીંયા આ જે અભ્યાસ થયો છે બેટા એ અભ્યાસ એવું દર્શાવવા માગે છે કે કેટલાક સજીવો એ સમય સાથે ફેરફારિત થયા છે બરાબર કેટલાક સજીવોમાં ફેરફાર આવ્યો છે જેમ કે કેટલાકમાં પૂંછડી જોવા 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 મળતી હતી પરંતુ એના જ પૂર્વજો જે જે હાલ હાલ મળે મળે છે છે સજીવો એમાં પૂંછડી જોવા મળતી નથી તો કેટલાક સજીવોમાં સમય સાથે ફેરફાર થયો છે જ્યારે કેટલાક સજીવો જેવા હતા એવા ને રહ્યા છે જેમ કે કાચબો મગર એ બધા જોઈ લો તમે બરાબર તો એમના એમ જ છે તેથી પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે જીવનના નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે આ બધાને અશ્મિ વિદ્યાકીય બરાબર પુરાવા કહે છે પેલિયોજિકલ પુરાવા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આપણે ઉદ્વિકાસના પુરાવાઓ કેવી રીતે નક્કી કરીએ તો અશ્મિ વિદ્યાકીય પુરાવાઓ નક્કી કરીને અશ્મિઓ ઉપરથી નક્કી કરી શકીએ કે હા વિકાસ થયો છે બરાબર અહીંયા યાદ રાખજો બેટા અશ્મિ વિદ્યાકીય પુરાવા શું તમને યાદ છે કે અશ્મિઓની ઉંમરની ગણતરી કેવી રીતે કરવી શું તમે રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિ અને પ્રક્રિયા પાછળના સિદ્ધાંતોને યાદ કરો છો તો બેટા અશ્મિઓની ઉંમર નક્કી કરવા માટે એક તો કાર્બન ડેટિંગ પદ્ધતિમાં કાર્બન ચૌદ સમસ્થાનિકનો ઉપયોગ કરવામાં આવે છે બીજી છે રેડિયો પદ્ધતિ જે આપણા કામનું નથી પણ એના દ્વારા નક્કી કરવામાં આવે છે કે આ અશ્મિ કેટલા વર્ષ જૂનું હશે યાર ઓકે બીજું ઉદ્વિકાસનો ગર્ભ વિદ્યાકીય આધાર અંશ હેકલે પણ આપ્યો તેના અવલોકનોને આધારે બધા પૃષ્ઠવંશીઓમાં કેટલા લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય છે પણ પુખ્તમાં ગેરહાજર હોય છે હવે ભાઈ વિકાસ તો તો આધાર બરાબર કોણે આપ્યો આપ્યો અર્નેસ્ટ હેકલે એ એવું કહેતો હતો કે બધા પૃષ્ઠવંશીઓ છે બધા જ પૃષ્ઠવંશીઓ સસ્તનો વિહગ બરાબર સહી સ્રૂપ ઉભયજીવી તો આ બધા પૃષ્ઠવંશીયોમાં કેટલાક લક્ષણો ગર્ભીય તબક્કામાં દરેકમાં સરખા જોવા મળતા હોય ગર્ભીય તબક્કામાં જે વખતે ગર્ભ સ્વરૂપે હોય ગર્ભ વિકાસ થઈ રહ્યો હોય તો બધામાં સરખા પછી એ સરીસરૂપ નું ગર્ભ હોય સસ્તન નું ગર્ભ હોય કે ઉભયજીવી નું ગર્ભ બધામાં સરખા પણ પુખ્ત જ્યારે થાય ત્યારે જોવા મળતા નથી એવું કહે છે બરાબર જોજો કઈ રીતે તો તેના અવલોકનોને આધારે જોઈએ અહીંયા બરાબર ગેરહાજર હોય છે ઉદાહરણ તરીકે જોઈએ અહીંયા શું કહે છે કે માનવ સહિતના બધા જ પૃષ્ઠ એક મિનિટ માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની પંક્તિ એટલે કે હરોળ વિકસે છે પરંતુ તે ફક્ત મત્સ્યમાં જ કાર્યરત હોય છે અન્ય પુખ્ત પૃષ્ઠવંશીઓમાં નહીં એને એક ઉદાહરણ આપ્યું એને કેવું ઉદાહરણ આપ્યું છે કે માનવ શરીરના જે બધા જ પૃષ્ઠવંશીઓ છે ગર્ભી અવસ્થામાં હોય ત્યારે પણ પુખ્ત થાય ત્યારે એ ઝાલર જોવા મળતી નથી પરંતુ પુખ્તમાં કોની અંદર કાર્યરત છે ફક્ત મત્સ્યમાં જ કાર્યરત છે જો કે આ દરખાસ્ત કાલ અનસ્ટ વન બાયર દ્વારા કરવામાં આવેલા કાળજીપૂર્વકના અભ્યાસમાં નકારી કાઢવામાં આવી હતી કાલ અર્નેસ્ટ વન બાયર એને કહ્યું કે ભાઈ આ તું જે વાત કરી રહ્યો છે ને એ વાત આખી ખોટી છે આ દરખાસ્ત જે કરી છે એ દરખાસ્ત ખોટી છે તેમણે નોંધ્યું હતું કે ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારે પસાર થતો નથી ભાઈ જે ગર્ભ અવસ્થા છે એ ગર્ભ એ કોઈ બીજા પ્રાણીઓ અથવા પોતાના પ્રાણીના પુખ્ત અવસ્થામાંથી ક્યારે પસાર થતો નથી ગર્ભ અવસ્થા જે હતી એ ગર્ભી અવસ્થામાં જ હોય છે અને પુખ્ત અવસ્થા બંને વસ્તુ અલગ છે આખી બરાબર તો આ યાદ રાખજો બેટા ખાસ ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારે પસાર થતો નથી આવું કહ્યું કોણ કાલ અને તુલનાત્મક અંતસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યા હાલના અને તે કે જે અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા તેવા સજીવ વચ્ચે સમાનતાને જુદાપણું દર્શાવે છે તુલનાત્મક અંતસ્ત વિદ્યા અને બાહ્યાકાર વિદ્યા હવે આ શું કહેવા માંગે છે ભાઈ કે હાલ તમે કોઈ સજીવ લઈ લો અને સજીવની અંતસ્થ વિદ્યા એટલે કે અંગોની વિદ્યા વિદ્યા અને બહાર બાહ્ય એટલે કે બાહ્યકાર રચના જુઓ અને પછી એનું સરખાપણું છે કે જુદાપણું એના દ્વારા નક્કી કરી શકીએ કે કેવો સજીવ કેટલા અંશે એ સમાન છે અથવા તો જુદું દર્શાવે છે જુદાપણું દર્શાવે છે બરાબર જુદાપણું દર્શાવે છે આ સમાનતા ઉપરથી નક્કી કરી શકાય કે જોઈએ આ બરોબર પછી કે સમાન પૂર્વજોમાંથી હાલના સજીવો ઉતરી આવ્યા હશે કે કેમ બરાબર તો આના ઉપરથી નક્કી કરી શકાય છે કે જે પૂર્વજો હતા પૂર્વજોમાંથી હાલના જે સજીવો છે ઉતરી આવ્યા છે કે નહીં આપણે કહી રીતે વાંદરાઓ આપણા પૂર્વજો છે આદિમાનવો આપણા પૂર્વજો છે તો કઈ રીતે નક્કી કરી શકાય કે પૂર્વજો છે કે નહીં તો એમની વિદ્યા જો બાહ્યાકાર રચના જોવા પછી નક્કી કરવામાં આવતું હોય છે બરાબર જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ ચાલો અહીંયા ડાયનોસોર બધું આપેલું છે આપણા રચના જોવા અલગ અલગ છે હવે બધું ચલો ટ્રાયરેસ ટ્રાયસે રોય ટોપ્સ આપેલો છે અલગ અલગ ડાયનોસોરના પ્રકાર છે પછી ટાયરેનો સોરસ આપેલો છે પછી ટેરેનો ડન આપ્યો છે પછી ક્રોકોડીલે જેલ મગર છે એ પછી આર્કીઓ ટેરિક્સ છે ટેગોસોરસ છે ત્યાર પછી બ્રેકીઓ સોરસ છે આ અલગ અલગ ડાયનોસોરના પ્રકાર છે હવે તમે મૂવીમાં કાત કાતો કોઈ પણ એવા કાર્ટૂનની અંદર તો જોયેલા જ હશે આ દરેકે દરેક અલગ અલગ પ્રકાર બરાબર હવે ચલો આપણે ભણીએ અહીંયા મોસ્ટ ટોપિક ભણીએ છીએ કે ઉદાહરણ તરીકે વેલ ચામાચીડિયા ચિત્તા અને માનવ ઉદાહરણ તરીકે વેલ ચામાચીડિયા ચિત્તા અને માનવ બધા સસ્તનોમાં જે અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાતમાં સમાનતા જોવા મળે છે એટલે કે તમે જોશો તો વેલના આગળનો આ જે વેલ જે છે એનો આગળનો અગ્ર ઉપાંગ

આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન કાર્યો કરે છે તેઓ અંતસ્થ રચનાકીય સમાનતા ધરાવે છે આ બધામાં તેમના અગ્ર ઉપાંગમાં ભુજાસ્થિ અરિયાસ્થિ પ્રકોષ્ઠાસ્થિ મણિબંધાસ્તિ પશ્વ મણિબંધાસ્તી અને અંગુલિયા હોય છે હવે આ બધું સર શું બોલ્યા તમને ખબર ના પડી તો બેટા હવે તમને સમજાવી દઉં કે અંતસ્થ રચના દ્રષ્ટિ સમાન તો આ આ જે ભૂજા છે ત્યાં હાડકું જોવા મળે કહેવાય ત્યાર પછી અરિયાસ્તીન પ્રકોષ્ઠાસ્તી આ જગ્યાએ તમે અડસો આ જગ્યાએ અડસો બે હાડકા એક છે અરિયાસ્તી બીજું છે પ્રકોષ્ટાસ્તિ ત્યાર પછી શું કહે છે મણિબંધાસ્તી આ જગ્યાએ જે ભાગ છે ત્યાં મણિબંધાસ્તી જોવા મળે ત્યાર પછી આ જે ભાગ જેવા અહીંયા પાંચ હાડકા દેખાશે કયા હશે પશ્વ મણિબંધાસ્તી ત્યાર પછી જે આંગળીઓના હાડકા હશે શું કહેવાય તો આ આ બધા જ લગભગ લગભગ કેવા હશે કોની અંદર ચિત્તા માનવના સમાન હશે પણ રચના સમાન છે પણ એમના બધાના કાર્યો અલગ છે જેમ કે માનવ હા કામ કરવા માટે અગ્ર ઉપાંગનો ઉપયોગ કરે ચામાચીડી ઉડવા ઉડવા માટે કરે વેલ છે તરવા માટે કરે છે અને ચિત્તો દોડવા માટે કરે છે તો અગ્ર ઉપાંગોમાં કામ અલગ થઈ ગયા તો જેમાં રચના સમાન હોય કાર્ય અલગ અલગ હોય તો એને રચના સદસ અંગો અથવા સમૂલક અંગો કહે છે પ્રાણીઓમાં એક સરખા ધરાવતા પરંતુ તે જુદી જુદી દિશામાં અને જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા આ અપસારી તો આ પ્રકારના વિકાસને શું કહેવાય બેટા અપસારી ડાયવર્જન્ટ વિકાસ કહે છે અને આ રચનાઓ સમૂલક કે રચના સદસ હોમોલોગસ છે તો યાદ રાખજો બેટા રચનાઓને શું કહેવાય રચના અંગો તરીકે ઓળખવામાં કે જેના કાર્યો અલગ અલગ હોય પણ રચના સરખી હોય તો ખબર પડી કે રચના સરખી કાર્યો અલગ અલગ હોય ઓકે સમમૂલક માં સમાન પૂર્વજો નિર્દેશિત કરે છે જે જે અંગો આ બધા સમમૂલક હતા તો બધાના પૂર્વજો કેવા હશે બેટા તો સમાન પ્રકારના જોવા મળે છે અન્ય ઉદાહરણોમાં પૃષ્ઠવંશીઓના હૃદય અને મગજ છે બીજું ઉદાહરણ લેવું તો કઈ લઈ શકાય હૃદય અને મગજ તો પૃષ્ઠવંશીઓના હૃદય અને મગજ પણ કેવા છે બેટા તો એ પણ વાત કરીએ તો એ પણ રચના સદસ્યંગોમાં આવી જશે વનસ્પતિઓમાં પણ બોગનવેલ બરાબર તો બોગનવેલ એક મિનિટ રચના સદસ અંગો છે તો સર હવે તો આપણે પ્રાણીઓમાં વાત કરી કે રચના સદસ અંગો કયા કયા તો ચિત્તો વેલ બરાબર પછી આ ચામાચીડિયું છે બરાબર તો આ બધાના જે અગ્ર ઉપાંગ હતા એ રચના રચના સદશમાં સરખી કાર્ય અલગ પણ વનસ્પતિમાં એક ઉદાહરણ આપો તો વનસ્પતિમાં બોગનવેલના કંટક બોગનવેલ છે એટલે કુકર બીટાના પ્રકાંડ સૂત્રો જોવા મળે અહીંયા આપ્યું છે જો આ બોગનવેલ કંટક અને પ્રકાંડ સૂત્ર આ ભાગ તમે જુઓ રીંગ વાળો ભાગ છે તો બંનેના કાર્યો અલગ અલગ છે બરાબર એકનું કામ રક્ષણ કરવાનું છે એકનું કામ આરોહણ કરવાનું છે પણ બંનેની રચના તો સરખા જેવી છે તો એ પણ શું આવે છે પતંગિયા અને પક્ષીની પાંખ સરખી દેખાય છે તે અંતર દ્રષ્ટિએ સમાન નથી છતાં સમાન કાર્યો કરે છે હવે તમે જુઓ પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ બરાબર તો પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ એક મિનિટ નથી આપ્યું ચલો તો પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ તમે જયારે જોશો બેટા તો આપણને ખબર પડશે પતંગિયાની પાંખની રચના અને પક્ષીની પાંખની રચના બંને અલગ અલગ છે બરાબર પતંગિયાની પાંખ તમે જોશો તો આ રીતે તમને જોવા મળશે ક્લિયર આ રીતે હશે પણ પક્ષીની પાંખ તમે જોશો તો આ રીતે તમને જોવા મળશે બરાબર તો બંનેની જે રચના છે રચના કેવી છે બેટા અલગ અલગ છે પણ બંનેના કાર્યો તો સમાન કયું કાર્ય તો ઉડવા માટેનું કાર્ય છે

કાર્ય સદસતા અન્ય ઉદાહરણોમાં આપણે લઈએ તો ઓક્ટોપસ અને સસ્તનોની આંખ અથવા પેગવિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ છે ચાલો બીજા ઉદાહરણ લઈએ તો આપણે કયા લઈ શકીએ એમાં તો ઓક્ટોપસ અને સસ્તનની આંખ તો ઓક્ટોપસ અને સસ્તનની આંખની રચના અલગ અલગ છે પણ બંનેનું કાર્ય એક જ જોવાનું છે બરાબર બીજું શું આવશે પેગવિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ તો પેગ્વિન અને ડોલ્ફિનના જે ફ્લિપર્સ છે બરાબર એ બંનેનું કામ શું છે તો ઉષ્મા જાળવી રાખવાનું ગરમી જાળવી રાખવાનું આગળના ભાગે ચરબી જમા થઈ ને ફ્લીપર પરંતુ રચના બંનેની અલગ અલગ છે તો કોઈ એવું કહી શકે છે કે સમાન અને પરિણામે સજીવોના જુદા જુદા સમૂહને સમાન અનુકૂલનો અપનાવવા પડ્યા હશે પરંતુ તેવા જ સમાન કાર્યો માટે શક્કરિયા એટલે કે મૂળનું રૂપાંતર બટાટા પ્રકારનું પણ કાર્યનું બીજું ઉદાહરણ છે શક્કરિયા જુઓ શક્કરિયા શું છે વાસ્તવમાં એક મૂળ છે

જે જે સજીવોમાં સમાન હોય કે ભાઈ કરતું હોય કે ભાઈ રંજક દ્રવ્ય બનાવવાનું કાર્ય કરતું હોય તો બધામાં અથવા કોઈ જનીન છે તો એ જનીનનું કાર્ય હોય રંગ પ્રદર્શિત કરવાનો આંખનો રંગ દર્શાવે તો બધામાં આંખનો રંગ દર્શાવે છે તો અહીંયા એવું કહી શકાય કે એ જે પ્રોટીન ને જનીન છે એ સમાન પ્રકારમાં હોય તો એને સમાન પૂર્વજો કહી શકાય જૈવ રાસાયણિક સમાનતાઓ પણ એવા સમાન પૂર્વજો વાળી પરંપરા તરફ ઈશારો કરે જૈવ રાસાયણિક રાસાયણિક એટલે કે અને પણ સરખી રીતે પ્રદર્શિત કરે છે જેવી કે વિવિધ સજીવો વચ્ચે સંરચનાત્મક સમાનતાઓમાં હતી મનુષ્ય પસંદ કરેલ વનસ્પતિઓને પ્રાણીઓનું કુશી બાગાયત રમતગમત અથવા સુરક્ષા માટે સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવે છે જે વનસ્પતિઓ છે બેટા તો એ વનસ્પતિઓ અને જે પ્રાણીઓ છે પ્રાણીઓ આપણને કૃષિ એટલે ખેતીમાં મદદ કરે છે તો આપણે પાક વાઈએ છીએ વનસ્પતિઓ તો એ ખેતીમાં મદદ કરતી હોય પછી આપણે બળદનો ઉપયોગ કરીએ છીએ ગાય ભેંસ એ બધાને પણ ખેતીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ પછી બાગાયત બાગાયતની અંદર પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ ગમત રમત ગમતની અંદર અલગ અલગ બજારો બનાવવા હોય તો વનસ્પતિઓનો ઉપયોગ કરીએ છીએ પ્રાણીઓ પણ રમતગમતમાં જેમ કે ઘોડે સવારી છે વનસ્પતિમાંથી બરાબર અને હાથી ઘોડા આ બધાનો પણ સુરક્ષા અર્થે ઉપયોગ કરતા હોઈએ છીએ ક્લિયર બેટા ઓકે બીજી વસ્તુ વાત કરીએ તો મનુષ્ય ઘણા વન્ય પ્રાણીઓને પાકોને પાલતુ બનાવ્યા છે ઘણા બધા એવા वन्य પ્રાણીઓ અને પાકોને પાલતુ પણ બનાવ્યા છે એટલે કે ઘણા એવા સજીવો હતા બેટા કે જે સજીવો જંગલી હતા અથવા તો જે વનસ્પતિઓ જંગલી હતી પરંતુ એને પાલતુ બનાવી અને એના રોજિંદા જીવનમાં ઉપયોગ પણ કર્યો છે આવા સંકરણના સઘન કાર્યક્રમો યોજીને એક જાતમાંથી બીજી જાતિ વિકસાવી છે તો આવું ક્યારે શક્ય બને બેટા તો સંકરણ બરાબર સંકરણ વિશે આપણે ડિટેલમાં ભણીશું આગળ બોટનીમાં પણ તમે ભણ્યા છે આપણે પણ આગળ ભણીશું તો ણ કરાવ્યું છે એક પાકને બીજા પાક સાથે એક પ્રાણીને બીજા પ્રાણી સાથે અને એમાંથી ઈચ્છિત જનીનો પ્રાણીઓ મેળવેલા છે ક્લિયર ઉદાહરણ તરીકે કૂતરાઓ બરાબર પરંતુ તે હજુ પણ એક જ સમૂહની છે તર્ક આપવામાં આવે છે કે મનુષ્ય સો વર્ષોમાં નવી જાતિઓ વિકસાવી શક્યો હોય તો પ્રકૃતિ આ કાર્ય લાખો વર્ષોમાં કેમ નથી કરી શકી બરાબર હવે તમે જુઓ આપણે કેટલીય નવી જાતિઓ કે જે મનુષ્ય છે એ મનુષ્ય કેટલી બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને નવી નવી જાતિઓનો ઉપયોગ કરતો થયો છે નવી નવી જાતિઓ તમે જો કૂતરાની કેટલી બધી જાતિઓ જોવા મળે છે

એટલે કે અઢારસો ની વાત છે અઢારસો પચાસમાં એટલા બધા ઉદ્યોગો આવ્યા નતા એટલી બધી ફેક્ટરીઓ કારખાના હતા નહીં એટલે કે ઔદ્યોગિકકરણ પહેલાની વાત છે ત્યારે જે સફેદ પાંખોવાળા જે ફૂદા હતા એ સફેદ પાંખોવાળા ફૂદા એ ઘેરી પાંખો ઘેરી એટલે સહેજ કાળાશ પડતી અથવા કથ્થાઈ રંગની પાંખોવાળા ફૂદા કરતા વધારે હતા બરાબર એટલે સફેદ પાંખોવાળા ફૂદા વધારે હતા ઘેરી પાંખોવાળા ઘેરી પાંખોવાળાનું બીજું નામ મેલેનાઇઝ્ડ ફૂદા એમાં મેલેનિન વધારે હતું એટલે ઘેરી પાંખો હતી તો ઘેરી પાંખો કરતા સફેદ પાંખોવાળો ફૂદા વધારે હતો ત્યારે 1850 માં લ્યો ઔદ્યોગિકકરણ પહેલા જે કે સમાન વિસ્તારમાંથી એકત્રીકરણ કરવામાં આવ્યું પરંતુ ઔદ્યોગિકકરણ બાદ એટલે કે 1920 માં આજ વિસ્તારમાં ઘેરી પાંખોવાળો ફૂદા વધુ જોવા મળે એટલે કે પ્રમાણ વિપરીત હતું હવે જ્યારે 1920 માં એટલે ઔદ્યોગિકીકરણ પછી અવલોકન કરાયું એ જ વિસ્તારમાં ઈંગ્લેન્ડના તેમાં જોવા મળ્યું કે સફેદ પાંખોવાળા કરતા હવે ઘેરી પાંખોવાળો ફૂદા વધારે જોવા મળતો હતો બરાબર તો અઢારસો પચાસમાં સફેદ પાંખોવાળા વધારે હતા ઓગણીસો વીસમાં ઘેરી પાંખોવાળા વધારે હતા કેમ આવું તો બેટા અઢારસો પચાસમાં ઉદ્યોગોનો વિકાસ નહોતો થયો જેના કારણે જે ઝાડના થડ હતા એ વ્હાઈટ રંગના હતા કેમ ધુમાડો ત્યાં સતત ચોડતો હતો અને પ્રદૂષણ ઓછું હતું એટલે વ્હાઈટ રંગના થડ રહેતા તો વ્હાઈટ રંગના થડ હોય એના ઉપર સફેદ ફૂતું બેઠું હોય તો ભક્ષકો દ્વારા દેખાય નહીં પણ ઘેરી ઘેરા પાંખવાળું ફૂતું બેઠું તરત દેખાઈ જાય વ્હાઈટ રંગના થડ ઉપર એટલે તરત જ શિકાર કોનો થાય ઘેરા ફુદાનો મેલેનાઇઝ ફુદાનો એટલે એની સંખ્યા ઘટતી ગઈ પણ ઓગણીસો વીસમાં હવે ઔદ્યોગિકરણ થઈ ગયું ઉદ્યોગો વધ્યા કારખાના વધ્યા ફેક્ટરીઓ વધી પ્રદૂષણ વધ્યું જેને કારણે ઝાડના થડ જે વ્હાઇટ હતા હવે ધીરે ધીરે કેવા થવા માંડ્યા કથ્થાઈ રંગના એટલે કે ઘેરા બનતા ગયા હવે ત્યાં સફેદ રંગનું ફૂદું બેઠું હોય તો કેવું લાગે ઝડપથી દેખાય છે એટલે ભક્ષકો દ્વારા વધારે શિકાર થાય પણ જે ઘેરા રંગનું અથવા મેલેનાઇઝડ ફૂદુ હોય તો એનો શિકાર ન થાય એટલા માટે હવે સફેદ રંગના ઓછા થયા ઘેરા રંગના વધે ખબર પડી તો આ પ્રાકૃતિક પસંદગી કુદરતે પસંદ કર્યું છે ભાઈ બરાબર આ અલોકન રજૂઆત કરાઈ છે કે શિકારીઓ વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ફુદાની જગ્યા શોધે છે શિકારીઓ એટલે ભક્ષ્ય ખુમ્યા એ જે વિરોધાભાસી હશે વ્હાઈટમાં ઘેરું જલ્દી દેખાય એને ખાઈ જશે તરફ કથ્થાઈમાં સફેદ જલ્દી દેખાય એને ખાઈ જશે ઔદ્યોગિકીકરણ બાદના સમય દરમિયાન વૃક્ષના થડ ઔદ્યોગિક ધુમાડા અને મેસને કારણે ગેરા બન્યા છે આ પરિસ્થિતિની અસર નીચે સફેદ પાંખવાળા વાળા પૂદા શિકારીઓને કારણે અસ્તિત્વ આ જે ઝાડનું થ છે બેટા એ અપ્રદૂષિત વિસ્તારનું બતાવેલું છે બીજું પ્રદૂષિત વિસ્તારનું બતાવેલું છે વાસ્તવમાં થોડું જે એડિટિંગ કરવામાં થોડીક મિસ્ટેક થઈ છે પણ અહીંયા જે હશે વ્હાઈટ રંગનું હશે જેના કારણે વ્હાઈટ રંગના દેખાશે ને પણ આ ઘેરા રંગના જલ્દી દેખાશે અને આની અંદર તમે જુઓ ઘેરા રંગના જલ્દી દેખાશે ઘેરી હતી આ પૃષ્ઠભૂમિ સફેદ પાંકવાળા ફૂદા અસ્તિત્વ ટકાવી શક્યા હતા પરંતુ ઘેરી પાંખ વાળા ફૂદા શિકારીઓ દ્વારા ખવાઈ ગયા શું તમે જાણો છો કે લાયકન ઔદ્યોગિક પ્રદૂષણનું નિર્દેશન કરે છે લાઇકેન કે જેને આપણે કહેતા હોઈએ છીએ લીલ અને ફૂગનું લાયકે ઓછી હોય કારણ કે લાયકન એ સારા પ્રદુષણ સૂચકવું છે લાયકન પ્રદુષણ વાળા વિસ્તારમાં જોવા મળતી નથી તો પહેલા ઔદ્યોગિકરણ પહેલા લાયકેન વૃદ્ધિ વધારે હતી પણ ઔદ્યોગિકરણ થયું પ્રદૂષણ વધ્યું તો લાયકેન ઘટતી જાય છે બરાબર તો પ્રદૂષિત વિસ્તારમાં વૃદ્ધિ પામતી નથી આમ જે ફૂદા અસ્તિત્વ ટકાવી શક્યા આ સમજૂતીને સમર્થન અને મળે છે કે જ્યાં નથી થયું ત્યાં ઉદાહરણ તરીકે ગ્રામ્ય વિસ્તારોમાં મેલેનિક ફુદાની સંખ્યા ઓછી છે આ દર્શાવી મિશ્ર વસ્તીમાં તેઓ વધુ સારું અનુકૂલન સાધે અસ્તિત્વ ટકાવી અને વસ્તીના કદમાં વધારો કરે છે યાદ રાખે કોઈ પણ જાતનો સંપૂર્ણ વિનાશ થતો નથી આ વસ્તુ ખાસ યાદ રાખજો બેટા

તો એની વાત કરીએ અને બીજા એટલે કે કરીએકો વગેરેના વધુ પડતા ઉપયોગના પરિણામ સ્વરૂપ ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ હવે આપણે શું કરીએ છીએ કે કોઈ વનસ્પતિ અથવા પાક ઉગાડ્યો હોય તો એમાં કીટકોથી બચવા માટે અથવા ઘાસ નિંદામણ દૂર કરવા માટે આપણે નિંદામણ દૂર કરવા ત્રણ નાશક નાખીએ અરબી એટલે બળી જાય નિંદામણ અને કીટકોને મારવા માટે કીટનાશકો વાપરીએ પણ એ કીટકો પણ વિચારે છે કે મારે ઘડીઓ મારી નાખીએ છીએ તો આપણે કઈ કે આપણા શરીરમાં એ પ્રતિરોધક ક્ષમતા વિકસાવીએ કે આપ આ બધાથી પ્રતિરોધ કરી શકીએ બચી શકીએ તો એમને પણ પ્રતિરોધકતા બચાવી બનાવી લીધી છે એટલે કે એમને પણ આજુબાજુના પર્યાવરણ પ્રત્યે અનુકૂલન સાધ્યું છે બરાબર તો આ બાબત સૂક્ષ્મજીવો સામે પણ સાચી સાબિત થાય છે કે જેમના માટે આપણે એટલે કે એન્ટિબાયોટિક અથવા દવાઓનો સુકોષ સજીવો કોષો સામે વાપરીએ છીએ તેથી પ્રતિરોધક સજીવો કોષો ખૂબ જ જલ્દીથી એટલે કે પછી શતાબ્દીઓમાં નહીં તો મહિનાઓમાં અથવા વર્ષોમાં દેખાવા માંડ્યા છે જેમ કે કોરોના વાયરસની વાત કરો આપણે વેક્સિન બનાવી હતી કોરોના વાયરસને ધીરે ધીરે મારતા ગયા પણ કોરોના વાયરસે પછી શું કર્યું એમનો મ્યુટન્ટ ચેન્જ કરી નાખ્યું જે બેક્ટેરિયા વાયરસ છે એ પણ પ્રતિરોધક ક્ષમતા વિકસાવતા હોય છે એ દવાઓથી લક્ષ્ય મેળવવા માટે અનુકૂલન સાધતા હોય છે પોતાની અંદર એવી શક્તિ ઉત્પન્ન કરતા હોય છે જેથી બચી શકે છે આ માનવ પ્રેરિત ક્રિયાઓ દ્વારા થતા હોય વિકાસના ઉદાહરણો છે જે પણ જણાવે છે કે ઉદ્દ વિકાસ એ પ્રારબ્ધ અર્થમાં નિર્દેશિત પ્રક્રિયા નથી પ્રકૃતિમાં તકની ઘટનાઓને સજીવમાં વિકૃતિની તકની તે સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે એટલે કે ઉદ વિકાસ જે છે બેટા એ ઉદ્દ વિકાસ કઈ તરતના તરત થતી પ્રક્રિયા નથી કે એક બે વર્ષોમાં થઈ જાય પણ એના માટે ધીરે 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 સમય લાગે છે સો દોઢસો બસો ત્રણસો પાંચસો હજાર બરાબર લાખો વર્ષો લાગી જતા હોય છે કેમ કારણ કે ઉદ્વિકાસ જે છે બેટા એની અંદર જે પ્રતિરોધક ક્ષમતા વિકસાવાની હોય જે શરીરની આંતરિક રચના છે બાહ્યકાર રચના છે એમાં ફેરફાર થતા ખૂબ લાંબો સમય લાગતો હોય છે ક્લિયર બેટા તો આ વસ્તુ ખબર પડી ગઈ ચાલો હવે આપણે અહીંયા ચર્ચા કરવાની છે અનુકૂલિત પ્રસરણ વિશે તો ચલો વાત કરીએ આપણે અનુકૂલિત પ્રસરણ શું છે વોટ ઇઝ એડેપ્ટેટિવ રેડિયેશન

ઓળખાયું એમને કયું પક્ષી જોયું હતું બેટા તો એક કાળું નાનું પક્ષી હતું જેને પાછળથી ડાર્વિન ફિંચ તરીકે ઓળખવામાં આવ્યું કહેવાયું તેમણે તેમણે ખૂબ આશ્ચર્યચકિત કર્યા હતા તેમણે તે જ ટાપુ પર ઘણી જાતની ફિન્ચીસ જોઈ જે તેમણે અંદાજ મૂક્યો કે બધી જ જાતો તેની જાતે જ ટાપુ 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 ઉપર વિકાસ પામી છે એમને આ જે આવી અલગ અલગ જાતિઓ જોઈ અલગ અલગ જગ્યાએ એ જ ટાપુ ઉપર પણ અલગ અલગ જગ્યાએ ફિન્ચીસ અલગ અલગ હતી એની જાતિઓમાં થોડા ઘણા અંશે ફેરફાર હતો બરાબર એટલે એમણે એવું વિચાર્યું કે આ પોતાની રીતે જ ઉદ વિકાસ પામી હશે મૂળભૂત ફિન્ચમાં બીજ આહારી લક્ષણોની સાથે સાથે અન્ય સ્વરૂપો માટે પણ તેમની ચાંચ પછી વિકસિત થઈ જે કીટ ક્ષી અને શાકાહારી ફીંચ બનાવી દીધી હવે જ્યાં એમને અનાજના દાણા મળતા તો એ બીજ આહારી ચાંચ હતી પછી જ્યાં એમને કીટકો વધારે મળ્યા કોઈ ટાપુના બીજા ભાગમાં તો એ કીટક ભક્ષી બની ગઈ એ પ્રમાણે ચાંચ વિકાસ પામી કોઈ જગ્યાએ એમને શાકાહારી એટલે કે ઘાસ અને એવું બધું મળ્યું તો એ શાકાહારી થઈ ગઈ તો એની તમે જોઈ શકો આની વિવિધતા તો આ ચલો એક બે ત્રણ ચાર આ એક જ પ્રકારના ફિંચ છે ડાર્વિન ફિંચ પણ એમની ચાંચ જો તમે બદલાય છે બધામાં અંદર તો કેમ આવું થયું તો એમની જે ખોરાકની ખોરાક માટેની જે પદ્ધતિ હતી એ બદલાઈ એટલે ચાંચની રચના બદલાય છે બરાબર તો વિવિધ જાતિઓના ઉદ વિકાસની પ્રક્રિયાઓ આપેલા ભૌગોલિક વિસ્તારના એક બિંદુથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારો એટલે કે નિવાસ સ્થાનો સુધી પ્રસરવાની પ્રક્રિયાને અનુકૂલિત પ્રસરણ અથવા એડેપ્ટિવ રેડિયેશન તરીકે ઓળખવામાં આવે છે તો અનુકૂલિત પ્રસરણ કોને કહેવાય બેટા અહીંયા કે છે કે વિવિધ જાતિઓના ઉદ વિકાસની પ્રક્રિયા આપેલ ભૌગોલિક વિસ્તારના જેમ કે ગેલાપોકોસ એક ભૌગોલિક વિસ્તાર છે એના એક બિંદુથી શરૂ કરો એક છેડાથી શરૂ કરો બીજા છેડા સુધી તમે જાઓ ત્યારે શું થાય છે

તેઓ એક જ પૂર્વજોના સમૂહમાંથી પામેલા હતા પરંતુ તે બધા ઓસ્ટ્રેલિયન ટાપુના મહાદ્વીપમાં વિકસ્યા હતા જ્યારે અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં જુદા જુદા વસવાટનું જુદા જુદા વસવાટનું ક્યાં ગયું ભાઈ પ્રતિનિધિત્વ એક કરતા વધુ અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો તેને અપસારી એટલે કે ઉદ્વિકાસ કહે છે હવે જ્યારે આપણે ઓસ્ટ્રેલિયન માણસુ વાત કરીએ ઓસ્ટ્રેલિયન કોથળીદારી તો એ ઓસ્ટ્રેલિયામાં અલગ અલગ થયો એટલા માટે આ ગેલાભેગો સ્ટાપુ ઉપર આ જે ફિન્ચિસ હતી એ જોવા મળી હતી પહેલા કોઈ એક જ જાતિ હશે પૂર્વજો સમાન પણ જેમ જેમ ગેલા ભેગો સ્ટાપુ ફેલાયા એમ ખોરાકની ભિન્નતાને આધારે એમની ચાંચ બદલાઈ એ રીતે ઓસ્ટ્રેલિયન માણસુ પીએલ

બરાબર કોવાલા છે માસુપીયલ સછુંદર છે સુગર ગ્રાઇન્ડર આ બધા ઓસ્ટ્રેલિયા કોથળી ધારી જતા સમાન છે પણ રચના બધામાં બદલાતી ગઈ છે બરાબર એ રીતે જો આ જરાયુજ સસ્તાનો છે અહીંયા વાત કરીએ પછી ખબર પડશે તો આ પ્રકારનો જે ઉદ્દ વિકાસ છે એને શું કહેવાય અપસારી વિકાસ તો ઓસ્ટ્રેલિયાના જરાયુજ સસ્તાનો પણ અનુકૂલિત પ્રસરણ દર્શાવે છે આ પ્રકારના દરેક જરાયુ સસ્તનો અને મારસુ પિયલ જરાયુ વરુ અને ટાસ્માનિયન વરુ સમાન અનુરૂપ વિકાસ દર્શાવે છે હવે બે આ જરાયુ સસ્તનો અને જે ઓસ્ટ્રેલિયન કોથળીધારી મારસુ બનને બંને સમાન પ્રકારના પૂર્વજોમાંથી જ ઉદ્ભવેલા છે પણ એ વિસ્તાર બદલાયો એટલે એમની રચના પણ બદલાય જેમ કે અહીંયા આકૃતિ તમે જોઈ શકો આ બાજુ જરાયુ સસ્તનો આપ્યા જેમ કે જરાયુ સસ્તનમાં છસુંદર જુઓ અને આ મારસુપીલે છસુંદર જુઓ બંનેની રચના બદલાય કે પૂર્વજો સમાન છે આમાં કીડી ખાવું જુઓ અને આ ન્યુમ્બેટ કીડી ખાવું જુઓ

સાચા અર્થમાં પ્રાકૃતિક પૃથ્વી ઉપર ત્યારે શરૂ થયો હશે જ્યારે વિવિધ ચયાપચયક ક્ષમતા ધરાવતા સજીવોના કોષીય સ્વરૂપોની શરૂઆત થઈ હશે હવે બેટા પ્રાકૃતિક પસંદગીથી પૃથ્વી ઉપર ઉદ્વિકાસ શરૂઆત તો થઈ પણ ક્યારે થઈ હોય તો જ્યારે જીવ અસ્તિત્વમાં આવ્યો ત્યારે જ આ વિકાસ શક્ય બને ને જીવ વગર ઉદ્વિકાસ કઈ રીતે શક્ય છે બરાબર તો ઉદ્દ વિકાસ અંગેના ડાર્વિનનો મૂળ સાર પ્રાકૃતિક પસંદગી છે ડાર્વિન એવું કહેતો હતો કે ઉદ વિકાસ ત્યારે થાય જ્યારે પ્રાકૃતિક પસંદ થાય પસંદગી થાય એટલે કે કુદરત જેને પસંદ કરે એને જીવવાનો હક છે

આપેલ માધ્યમમાં વૃદ્ધિ પામતી બેક્ટેરિયાની એક વસાહત ધારો કે એ ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરવાની ક્ષમતાના સંદર્ભમાં વિવિધતા ધરાવે છે. માધ્યમના બંધારણમાં ફેરફાર કરવામાં આવે તો વસ્તીનો ફક્ત તે ભાગ ધારો કે બી બાકી રહેશે જે નવી બદલાયેલી પરિસ્થિતિમાં ટકી રહ્યા હોય. એક નિશ્ચિત સમય દરમિયાન આ વસ્તીનું ભિન્ન રૂપ બીજા કરતાં વધશે અને નવી જાતિઓ તરીકે અસ્તિત્વમાં આવશે આવું થોડા દિવસોમાં જ થાય છે પણ આ જ બાબત જ્યારે મત કે મરઘી માટે લાગુ પડે ત્યારે તેમાં લાખો વર્ષો લાગે છે કારણ કે તેમનો જીવનકાળ વર્ષોનો હોય છે અહીં આપણે કહી શકીએ કે બીની યોગ્યતા એ કરતાં નવી પરિસ્થિતિ નીચે વધુ સારી છે પ્રકૃતિ યોગ્ય તમને જ પસંદ કરે છે યાદ રાખવું જરૂરી છે કે કહેવાતી યોગ્યતાઓ લાક્ષણિકતા ઉપર આધારિત છે કે જે વારસાગત હોય છે આથી પસંદગીનો વિકાસ પામવા માટે જનૈિક આધાર હોવો જોઈએ હવે અહીંયા શું કહેવા માંગે છે આની અંદર અલગ અલગ ચલો બેક્ટેરિયાની જાતિઓ અલગ નહીં બધી એક જ બેક્ટેરિયાની જાતિ નાખું અને આ બધી બેક્ટેરિયાની જાતિઓ કઈ છે એ છે અને આનું તાપમાન છે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ આની અંદર કેટલું તાપમાન છે ડિગ્રી સેલ્સિયસ પણ અચાનક આનું તાપમાન વધારી બદલે હું પચાસ ડિગ્રી સેલ્સિયસ કરી શકું છું તો પચાસ ડિગ્રી સેલ્સિયસ મેં કરી નાખ્યું તો આમાંથી હવે જે બેક્ટેરિયા હતા એમાંથી બધા બેક્ટેરિયા જીવિત રહેતા નથી એમાંથી અમુક બેક્ટેરિયા જે છે ચલો આ એ જ ફ્લાસ હતો ચાલો આટલા જ બેક્ટેરિયા જીવિત રહે છે બરાબર એટલે કે આ એવા બેક્ટેરિયા છે કે જે પચાસ ડિગ્રી સેલ્સિયસે જીવિત રહી શકે છે તો આ એ જાતિ હતી હવે જે બાકી રહ્યા છે એ કઈ છે જાતિ તો એ જ છે પણ એને પોતાની શું કર્યું છે લાક્ષણિકતાઓ બદલી છે પહેલા ત્રીસ ડિગ્રી સેલ્સિયસે જીવિત રહી શકતી હતી હવે એને વાતાવરણ બદલાય પચાસ ડિગ્રી સેલ્સિયસે જીવિત રહેવાનો ટ્રાય કર્યો છે અને આટલા જીવિત રહ્યા જે કુદરત સાથે અનુકૂલન ન સાધે આ બધા જે વધારાના હતા કુદરત સાથે અનુકૂલન ના સાધા તો મરી ગયા હવે આટલા વધ્યા છે એને શું કર્યું કુદરત સાથે અનુકૂલન સાધ્યું છે એટલે કે બી હવે જે જાતિ છે બીની યોગ્યતા એ કરતાં કેવી કહેવાય વધુ સારી કહેવાય હેઠળ તો કુદરત એને જ પસંદ કરે છે જે એની સાથે અનુકૂલન સાધતું જોવા મળે છે બરાબર અહીંયા ખબર પડી જાય બીજા શબ્દોમાં કેટલાક સજીવો બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે તો આ વધુ સારી રીતે અનુકૂલિત થયેલા છે બેક્ટેરિયા બરાબર અનુકૂલન ક્ષમતા વારસાગત હોય છે તે જનીનિક આધાર ધરાવે છે અને અનુકૂલન ક્ષમતા વારસાગત મળે છે જેમ કે આપણે આપણી પાસે રોગ પ્રતિકારક શક્તિ છે અનુકૂલન સાધવાની ક્ષમતા છે આપણા પૂર્વજો આપણા વડીલો આપણા માતા પિતા તરફથી આપણને વારસામાં મળી છે જનીનિક છે યોગ્યતા અનુકૂલન પામવાની ક્ષમતા અને પ્રકૃતિ દ્વારા પસંદગી પામવા માટેનું અંતિમ પરિણામ છે તો આ યોગ્યતા જેની અંદર હશે એને જ પૃથ્વી પર જીવન જીવવાનો અધિકાર છે ક્લિયર બેટા હવે આવે છે શાખાકીય અવતરણ અને પ્રાકૃતિક પસંદગી બરાબર બ્રાન્ચિંગ ડિસેન્ટ અને પ્રાકૃતિક પસંદગી બરાબર તો આ બે જે સિદ્ધાંતો છે એ ડાર્વિનના ના બે ચાવીરૂપ ખ્યાલો છે શાખાકીય અવતરણ શાખાકીય અવતરણને શું કંઈ તરીકે ઓળખી શકાય કે જેમ કે ચલો જે પૂર્વજો હતા એ પૂર્વજોમાંથી નવી સજીવો ઉત્પન્ન થયા પરંતુ એ જે પૂર્વજોની જે લાક્ષણિકતાઓ તે નવા સજીવોમાં આવે છે તો આવું શાખાકીય અવતરણ જોવા મળ્યું છે બરાબર જે પર્યાવરણના જે આજુબાજુના વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકે એવી જાતિ ઉત્પન્ન થઈ છે એને જનીનિક અથવા તો વારસામાં મળેલી છે તો એ શાખાકીય અવતરણને પ્રાકૃતિક પસંદગી એટલે કે કુદરત જેને પસંદ કરે એ ક્લિયર તો ડાર્વિન પહેલા ફ્રેન્ચ પ્રકૃતિવિદ લેમાર્કે કહ્યું કે સજીવ સ્વરૂપોનો વિકાસ થયો પરંતુ તે અંગોના ઉપયોગ અને બિન ઉપયોગ દ્વારા સંચારિત થયો એમણે જીરાફનું ઉદાહરણ આપ્યું જેમાં ઊંચા વૃક્ષોના ખાવા યોગ્ય પર્ણો મેળવવા માટે તેમની ગરદનની લંબાઈ વધારે અનુકૂલિત થયા આ લાંબી ગરદનનું ઉપાર્જિત લક્ષણ તેની અનુગામી પેઢીઓને પ્રદાન કર્યું વર્ષો બાદ જીરાફે ધીરે ધીરે લાંબી ગરદન પ્રાપ્ત કરી અનુમાન પર કોઈ વિશ્વાસ કરતું નથી ભાઈ હવે એક બીજા પ્રકૃતિવિદ હતા લેમાર્ક અને લેમાર્ક નું કહેવું એવું છે કે જે સજીવોમાં ઉદ્વિકાસ થતો હોય અંગોના ઉપયોગ અથવા બિન ઉપયોગના આધારે થતો હોય છે કઈ રીતે એમને ઉદાહરણ આપ્યું કે જીરાફ હોય તો જીરાફને ઊંચા વૃક્ષોના પર્ણો ખાવાના હોય છે એના કારણે એની ધીરે ધીરે જે ડોક છે વધતી ગઈ ઊંચા વૃક્ષોના પર્ણો ખાવા માટે અને એ ઊંચી જે ડોક છે એને એની અનુકામી પેઢીને આપી એની નવી જે આવનારી પેઢી છે એને આપીને બધી જીરાફની અંદર ઊંચી ડોક આવી પણ આ વિશ્વાસ આ જે અનુમાન છે એના ઉપર કોઈ વિશ્વાસ કરતું નથી એવું થોડું એ અંગોના ઉપયોગ હવે એમ કહું હવે ચાલો અહીંયા ઉપરના વૃક્ષો ખાવા તો મારી પણ ગરદન વધી જાય એ ખોટી વાત છે ભાઈ તો એના ઉપર કોઈ વિશ્વાસ કરતું નથી ઉદ્ધ વિકાસ એક પ્રક્રિયા અથવા એક પ્રક્રિયાનું પરિણામ છે આપણે જે દુનિયા જોઈએ છીએ તે સજીવ હોય કે નિર્જીવ પરંતુ તે માત્ર ઉદ્દ વિકાસની એક સફળ ગાથા છે આપણે જેટલા પણ સજીવો જોઈએ છીએ જેટલા પણ નિર્જીવો જોઈએ છીએ તે બધા જ કોનું પરિણામ છે બેટા તે બધા જ ઉદ્ધ વિકાસનું પરિણામ છે આ વિશ્વની ગાથા વર્ણવીએ છીએ ત્યારે આપણે ઉદ્વિકાની એક પ્રક્રિયા તરીકે વર્ણવીએ છીએ બરાબર તો અહીંયા આપણે શું કહી શકીએ છીએ

એ પણ શક્ય છે કે થોમસ માલ્થસ નું વસ્તી પરનું કાર્ય ડાર્વિનને પ્રભાવિત કરી ગયું હોય પ્રાકૃતિક પસંદગી અમુક અવલોકન ઉપર આધારિત છે કે જે વાસ્તવિક હોય બરાબર થોમસ માલ્થસે અવલોકન કર્યું હતું બેટા અહીંયા યાદ રાખજો વસ્તી પર કાર્ય કરેલું હતું અને એ ડાર્વિન એ વસ્તી પરનું જે કાર્ય કર્યું એના ઉપરથી પ્રભાવિત થઈ ગયો હતો તો પ્રાકૃતિક પસંદગી અમુક અવલોકન ઉપર આધારિત છે કે જે વાસ્તવિક હોય ઉદાહરણ તરીકે કુદરતી સ્ત્રોતો મર્યાદિત છે અપવાદ રૂપે ઋતુકીય ફેરફારોને બાદ કરતા વસ્તીનું કદ સ્થાયી છે વસ્તીના સભ્યો બહારથી જોતા સમાન લાગતા હોવા છતાં લક્ષણોમાં ભિન્નતા દર્શાવે છે હકીકતમાં બે વ્યક્તિઓ પણ એક જેવી સરખી હોતી નથી મોટા ભાગની વિવિધતા વારસાગત હોય છે વગેરે જો આજ વાસ્તવિકતા હોય અને જો દરેક સજીવ મહત્તમ દરે પ્રજનન કરે તો સૈદ્ધાંતિક રીતે વસ્તી વિસ્ફોટકની જેમ વચ્ચે આ હકીકત બેક્ટેરિયાની સંખ્યામાં થતી વૃદ્ધિ દ્વારા જોઈ શકાય છે અને એ સત્ય છે કે વાસ્તવિક રીતે વસ્તીનું કદ મર્યાદિત છે તેનો અર્થ એ થયો કે સ્ત્રોતો માટે સ્પર્ધા થાય છે હવે જ્યારે આપણે વાત કરતા હોઈએ કોઈ પણ વસ્તીની જેમ કે મનુષ્યની વાત કરું તો શું બે મનુષ્ય કમ્પ્લીટલી રીતે સરખા છે તો ના એમાં થોડી ઘણી ભિન્નતા છે તો એને કોને તરફથી મળેલી છે તો વારસામાંથી મળેલી છે જનીનિક ભિન્નતા છે કેમ કારણ કે લિંગી પ્રજ્ઞાનનું પરિણામ છે બરાબર તો આ જે ભિન્નતાઓ છે જે વારસામાં મળેલી છે હવે આગળની પેઢીને અનુગામી પેઢીને આપતા હોય છે તો અહીંયા એવું કહેવા માંગે છે બેટા કે જો એ વધુમાં વધુ દરેક પ્રજનન કરશે કોઈ પણ સજીવ તો એ શું કરશે એની અંદર વસ્તી વિસ્ફોટ થશે જેમ કે બેક્ટેરિયામાં જોઈ શકીએ આપણે બેક્ટેરિયાની બહુગુણન ક્ષમતા વધારે હોય જેના કારણે એની વસ્તી વિસ્ફોટ પણ વધારે હોય છે અને આ જે વસ્તી વધવાને કારણે શું થતું હોય બેટા તો વસ્તી વધવાને કારણે સ્પર્ધા પણ વધે છે જેમ કે પહેલા વસ્તી ઓછી હતી તો સંસાધનો મર્યાદિત હોવાને કારણે પણ બધું ચાલી જ હતું ખોરાકમાં પણ એટલી બધી સ્પર્ધા ન હતી પડાપડી ન હતી ભાવ નીચા હતા પણ અત્યારે વસ્તી વધતી જાય છે તો દરેકે દરેક સંસાધન હોય ખોરાક હોય જીવન જરૂરિયાતની વસ્તુ હોય તો બધાની અંદર સ્પર્ધા વધતી જાય છે બરાબર તો વસ્તી વધશે સ્પર્ધા વધશે અમુક તેમાં અન્યના ભાગે ટકી શક્યા અને વિકાસ પામ્યા જ્યારે કેટલાક ઉન્નતિ કરી શક્યા નહીં ડાર્વિનની નવીનતા અને તેજસ્વી સૂક્ષ્મ દ્રષ્ટિ આ હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભિન્નતાઓ કે જે વારસાગત છે અને કોઈ એક માટે સ્ત્રોતોનો ઉપયોગ વધુ સારો બનાવે છે વસવાટને સારી રીતે અનુકૂળિત થયેલી છે માત્ર તેમને જ યોગ્ય બનાવે છે જે પ્રજનન કરે અને વધુમાં વધુ સંતતિ છોડી જાય આથી નિશ્ચિત સમયગાળા માટે અનેક પેઢીઓ પૈકીની બાકી વધેલ વધુ પ્રજુપ્તિ પેદા કરશે અને વનસ્પતિની લાક્ષણિકતાઓમાં ફેરફાર કરશે પરિણામે નવું સ્વરૂપ ઉદભવશે ડાર્વિન એવું પણ કહેતો હતો કે જે વસ્તીની અથવા જે સજીવની પ્રજનન યોગ્ય ક્ષમતા સારી એટલે કે આની વસ્તી વધારે અને પ્રભુત્વ કરશે તો જે અનુકૂલન સાધી શકે છે જે કુદરત સાથે અનુકૂલિત થઈ શકે છે જે પ્રાકૃતિક પસંદગીને અનુકૂલિત થઈ શકે છે એ જ જીવન પર એક પૃથ્વી ઉપર જીવન ગુજારી શકતો હોય છે તો આ વસ્તુ અહીંયા ખબર પડી જશે બેટા જોઈએ બેટા આગળ હવે કે હવે આપ્યું છે ઉદ વિકાસની ક્રિયાવિધિ એટલે કે મિકેનિઝમ ઓફ ઇવોલ્યુશન તો એના વિશે આપણે ચર્ચા કરીએ બેટા અહીંયા તો જોજો ઉદ વિકાસની ક્રિયાવિધિ વિશે મિકેનિઝમ ઓફ ઇવોલ્યુશન તો અહીંયા કહે છે આ ભિન્નતાનો ઉદ્ભવ શું છે અને કેવી રીતે જાતિ નિર્માણ એટલે કે સ્પેસિશિએશન થાય છે તેમ છતાં પણ મેન્ડલે વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે હવે મેન્ડલે ભિન્નતાઓ શબ્દ એક આપેલું હતું કે ભિન્નતાઓ આવશે તો ઉદ વિકાસ થશે તો આપણે જોઈ શકીએ છીએ જે આદિમાનવ હતા જે આપણા પૂર્વજો હતા અને આપણે અત્યારે છીએ તો બંને વચ્ચે એક ડિફરન્ટ જોવા મળે છે એક ભિન્નતા જોવા મળે છે તો અહીંયા આપણે લખી શકીએ અને કેવી રીતે જાતિ નિર્માણ હવે એક વસ્તુ અહીંયા યાદ રાખજો બેટા હંમેશા કે આ ભિન્નતાઓને કારણે શું થતું હોય છે તો જાતિ નિર્માણ થતું હોય છે આદિમાનવની બંનેમાં ફરક છે ભિન્નતા આવી ત્યારે બરાબર હવે વાત કરું તમને કે તેમ છતાં પણ બેન્ડલે વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે દારવીને આ બાબતને અવગણી હશે કે આ બાબત પર મૌન રહ્યા

વિસમી સદીના પ્રથમ દશકામાં હ્યુગો ધ વ્રિસે ઇવનિંગ પ્રાઇમ રોઝ વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો રજૂ કર્યા કે વિકૃતિ એટલે વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું ત્યાર પછી અહીંયા એવું કહેવા માંગે છે કે વિસમી સદીના પ્રથમ દશકામાં કયો વૈજ્ઞાનિક આપેલો છે યુગો ધ વ્રિસ અને એને કોના ઉપર પ્રયોગો કર્યા હતા બેટા તો એને પ્રયોગો કર્યા હતા ઇવનિંગ પ્રાઇમ રોઝ નામની વનસ્પતિ ઉપર અને શું કહ્યું હતું કાર્ય વિકૃતિ વિશે ખ્યાલ આપ્યો હતો બરાબર વિકૃતિ એટલે વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું એવું કહ્યું તો જે સુગોદા વૃષ નામનો વૈજ્ઞાનિક હતો એને ઇવનિંગ પ્રાઇમ રૂઝ નામની વનસ્પતિ પર કાર્ય કર્યું અને દર્શાવ્યું વિકૃતિ તો વિકૃતિ કહેવાય કોને આપણે કહીએ કે વિકૃતિ આવી છે તો વિકૃતિનો મતલબ વસ્તીમાં આવતું એકાએક મોટું જુદાપણું કે જે લક્ષણો વસ્તીના હતા એ લક્ષણો અચાનક બદલાઈ જાય તો એને કહેવાય વિકૃતિ બરાબર મ્યુટેશન કહી શકાય એમને એવું માનવું હતું કે તે વિકૃતિ જ છે જે વિકાસ માટે કારણભૂત છે અને એવું માનતા હતા યુગોદ્રીસ કે વિકૃતિને કારણે જ શું થયો છે તો ઉદ્ધ વિકાસ થયો છે કારણ કે ઉદ્ધ વિકાસ કોને કહેવાય તો જુદાપણું અથવા ભિન્નતા અને વ્યસ્તીમાં વ્યુ જુદાપણું તો વિકૃતિ કહેવાય તો વિકૃતિ જ એ ઉદ્દ વિકાસ માટેનું કારણ છે અને ડાર્વિન કે જેઓ નાની નાની ભિન્નતાઓ આનુવંશિકતાની વાત કરતા હતા તે નહીં એટલે કે યુગોદ્રીસ એવું કહેતા હતા કે વિકૃતિ વિકૃતિ એટલે શું થાય

અને નાની ભિન્નતાઓ વચ્ચેનો ડિફરન્સ આપે છે તે યાદચ્છિક હોય છે અને દિશા વિહીન હોય છે ગમે ગમે તે તે દિશામાં વિકૃતિ આવી શકે લક્ષણોમાં પ્રભાવિત થઈ શકે ગમે તે જનીનને અથવા કારકને અસર કરી શકે પણ જે નાની નાની ભિન્નતાઓ જે ડાર્વિન કહેતા હતા એ કેવી છે બેટા તો નાની નાની ભિન્નતાઓ એ નાની છે અને દિશા સૂચક છે ચોક્કસ દિશામાં જ થતી હોય છે

જેને તેમણે સેલ્ટેશન એટલે કે મોટી વિકૃતિ માટેનું એક પગલું તરીકે બતાવ્યું જ્યારે દ વૃષ કહેતા હતા કે ભાઈ વિકૃતિ જ એ કારણ છે જેને સેલ્ટેશન કહેવામાં આવે છે એટલે કે વિકૃતિને કારણે જ વિકાસ થાય છે એટલે કે મોટું જુદા પડું જ ઉદ્વિકાસમાં પરિણમે છે જ્યારે ડાર્વિન નાની નાની ભિન્નતાઓને વિકાસ કહેતા હતા તો પાછળ જતા વસ્તી જનીન વિદ્યાના અભ્યાસ પરથી કેટલીક નવી સ્પષ્ટતા રજૂ

અને એ ગામની અંદર શું છે તો લોકો રહે છે બરાબર કેટલા લોકો રહે છે એની વાત કરી લો કે ચલો સો લોકો રહે છે બરાબર ચલો સો લોકો રહે છે હવે આપણે તો જાણીએ છીએ કે જનીન હંમેશા પેરમાં હોય કારકો હંમેશા જોડમાં હોય બરાબર ત્રેવીસ જોડ એવો શબ્દ વાપરીએ છીએ તો સો લોકોના જનીન કેટલા થાય બસો જનીન બસો જનીનો ધરાવતા હોય હવે ચાલો આપણે કોઈ એક જનીનની વાત કરીએ આ બસો જણાની અંદર કોઈ એક એક જનીન લઈ લઈએ જેમ કે આંખના રંગ માટેનું કે જે આંખ રંગ પ્રદર્શિત કરતું હોય ઘણાની આંખો કાળા રંગની હોય ઘણાની કથ્થાઈ રંગની હોય ચલો બે પ્રકારના જનીન લઈ લઈએ આંખના તો અહીંયા આપણે લખી દઈએ બે પ્રકારના આંખના રંગ માટેનું જનીન બરાબર હવે સમજી લો કે ચલો આંખના રંગ માટેના જનીનમાં એકસો એસી જનીનો જે છે અને વીસ જનીનો થઈ ગયા બસો તો એકસો એસી જેના જનીનો છે એ કેવો રંગ ધરાવે છે તો બ્લેક એટલે કે કેપિટલ બી કેપિટલ બી જ્યારે વીસ જનીનો એ કેવો સ્મોલ બી એટલે કે આ કેવા છે કાળા રંગનું અને આ કેવું છે તો બ્રાઉન એટલે કથ્થાઈ રંગનું બરાબર એવું વિચારી લો

મળતો હોય છે પણ આપણે આ સોના અનુલક્ષીને એનો ગુણોત્તર કર્યો કેટલાના સો અનુલક્ષીને કે જ્યારે સો લઈએ ત્યારે ત્રણ જેમ બે ગુણોત્તર મળે છે તમે ગુણોત્તર કરતા તો આવડે છે કે મારું ટાઈમ વેસ્ટ નથી કરતો પણ જયારે એકને અનુલક્ષીને કરીએ આ સોના અનુલક્ષીને ત્રણ જેમ બે મળ્યો પણ જો એકને અનુલક્ષીને કરીએ તો આ જે એકસો એસી જનીનવાળું છે કેટલું મળશે આપણને તો એ મળશે આપણને ઝીરો પોઈન્ટ છ અને આ કેટલું મળશે તો ઝીરો પોઈન્ટ ચાર બરાબર હવે ઝીરો પોઈન્ટ છ અને ઝીરો પોઈન્ટ ચારનો જયારે સરવાળો કરીએ ઝીરો પોઈન્ટ છ વત્તા ઝીરો પોઈન્ટ ચાર તો કેટલા મળે એક મળી જાય આપણને બરાબર તો અહીંયા એક જવાબ આપણને મળી જાય જ્યારે એકના અનુલક્ષીને જો પહેલા બસો હતા બસોમાં અમે સોના અનુલક્ષીને ગુણોત્તર કર્યો ત્રણ જેમ બે હવે એકના અનુલક્ષીને ગુણોત્તર કર્યો તો ઝીરો પોઈન્ટ છ અને ઝીરો પોઈન્ટ ચાર આપણને મળ્યો હવે એવું વસ્તુ વિચારી લો કે આ એની જે છે એ અહીંયા વૈકલ્પિક કારકો કયા છે કેપિટલ બી કેપિટલ બી સ્મોલ બી સ્મોલ બી એના વૈકલ્પિક કારકો છે બરાબર અને એની હવે આવૃત્તિની વાત કરું છું તો આવૃત્તિની જ્યારે વાત કરતો હોય તો આના માટે જે આવૃત્તિ છે સ્મોલ પી છે આના માટે આપણી પાસે એક સૂત્ર રહેલું છે બેટા ચાલો અહીંયા બીજું વધારી દઉં સૂત્ર છે આપણી પાસે ગાણિત્ય બીજ ગાણિત્ય સૂત્ર પી વત્તા ક્યુ નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર પ્લસ ટુ પી પ્લસ ક્યુ સ્ક્વેર આવું એક સૂત્ર છે બરાબર જેના દ્વારા હાર્દી બેનબ્સ સિદ્ધાંત સમજાવી શકાય પી કેટલા હતા તો ઝીરો પોઈન્ટ પોઈન્ટ પીની આવૃત્તિ જો અહીંયા કેટલી છે તો પી માટે ઝીરો પોઈન્ટ છ છે અને બી માટે કેટલા ઝીરો પોઈન્ટ ચાર છે એટલે કે ક્યુ માટે જીરો ચાર છે બરાબર ચલો વધતા બે ગુણ્યા પી કેટલા હતા ઝીરો પોઈન્ટ છ ચલો ક્યુ કેટલા છે તો ઝીરો પોઈન્ટ ચાર વત્તા ક્યુ પણ કેટલા છે અહીંયા જીરો પોઈન્ટ ચાર વર્ગ છે એટલે બે વાર આવશે ચલો અહીંયા હવે એનો વાત કરીએ તો ગુણાકારીરો ચોખું ચોખું સોળ એટલે ઝીરો પોઈન્ટ સોળ ચલો આ રીતે મળ્યું બરાબર હવે આને જયારે ફેરવીએ તો શું થાય તો જીરો પોઈન્ટ આને પણ ઝીરો પોઈન્ટ અડતાલીસ એટલે મળે અને આને પણ જીરો પોઈન્ટ સોળ એટલે કેટલું મળશે આ તો છત્રીસ ટકા આ કેટલું મળશે તો અડતાલીસ ટકા અને આ કેટલું મળશે તો સોળ ટકા મળશે બરાબર હવે તમે જુઓ છત્રીસ ટકા હવે અહીંયા જે છત્રીસ ટકા મળ્યું છે તો આ પી માટેનું હતું બરાબર એટલે આ કેપિટલ બી કેપિટલ બી કહેવાય કારણ કે બંને પી છે એટલે બી બી કેપિટલ આવે અહીંયા એક પી કેપિટલ છે એક સ્મોલ ક્યુ છે તો અહીંયા કેપિટલ બી અને સ્મોલ બી આવશે અને અહીંયા તો બંને ક્યુ છે એટલે સ્મોલ બી માટે શું આવતું હતું સ્મોલ બી સ્મોલ બી હવે અહીંયા જે કેપિટલ પ્રભુત્વ કરે તો આ કેપિટલ બી કોના માટેનું કાળા રંગ માટેનું તો અહીંયા પણ કાળો રંગ જ આવશે તો આ જે ભાગ છે એ કાળા રંગનું જનીન આવશે અને આ જે ભાગ છે એ કયું આવશે કથ્થાઈ રંગનું જનીન આવશે ટોટલ સરવાળો કેટલો થવો જોઈએ 100 થવો જોઈએ તો કરી દો છત્રીસ વત્તા અડતાલીસ વત્તા સોળ સ્વ થઈ જાય છે તો શું આમાં જે આપણે આગળ પણ લીધું હતું કે સ્વના અનુલક્ષી લીધું ત્રણ જેમ બે નો ગુણોત્તર આમાં પણ સ્વ થતો હતો આમાં પણ સ્વ ટકા થાય છે અથવા એકના અનુલક્ષી કરે તો આ બધાનો સરવાળો કરો તો એકના એક આવી જશે જવાબ બરાબર તો અહીંયા જવાબ તો સેમ આવે છે એટલે કે અહીંયા જે આવૃત્તિ અથવા જે જનીનના વૈકલ્પિક કારકોનું પ્રમાણ બદલાયું ના તો હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત અહીંયા સાબિત થાય છે તો હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત આપણને કેવા શું માગે છે હવે આપણે સમજીએ જો આ ઉદાહરણ સમજાય એના પછી તો હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત ની અંદર વસ્તીમાં જનીનના વૈકલ્પિક સ્વરૂપો કે જનીન સ્થાનની આવૃત્તિ શોધી શકાય છે વૈકલ્પિક કારકો વિશે પણ સમજાયું આવૃત્તિ વિશે પણ સમજાયું આ આવૃત્તિઓ લગભગ કેવી હોય સ્થાયી અને પેઢીઓ સુધી પણ સ્થિર જળવાઈ રહે પહેલા પણ સો ટકા મળ્યું પાછળથી સાબિત કરી ત્યારે પણ સો ટકા મળ્યું એટલે સ્થાયી અને સ્થિર જળવાઈ રહે છે બરાબર પેઢીઓ સુધી તો હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત બીજ ગણિતીય સૂત્રના ઉપયોગથી જાણી શકાય કયું બીજ ગણિતીય પી વત્તા ક્યુ નો હોલ સ્કવેર બરાબર પી સ્ક્વેર વધતા ટુ પી ક્યુ વધતા ક્યુ નો વર્ગ મળી જાય ઓકે આ સિદ્ધાંત કહે છે કે વસ્તીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી દર પેઢી સુધી અચળ જળવાઈ રહે છે અચળ રહી કે નહીં સો ટકા હતું તો સો ટકા અથવા એકનું પ્રમાણ લઈએ તો છેલ્લે પણ એક જ મળે સરવાળો કરીએ તો તો જનીન સેતુ એટલે જીન પૂલ વસ્તીમાંના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો અચર રહે છે એક જેમ કે અહીંયા તમે જુઓ અહીંયા તમે જીરો પોઈન્ટ છ વત્તા પોઈન્ટ ચાર તો પણ એક મળ્યો અથવા અહીંયા જો જીરો પોઈન્ટ છત્રીસ જીરો પોઈન્ટ પોઈન્ટ કરશો તો પણ એ રીતે પ્રમાણ મળશે બરાબર ઓકે તેને જનીનિક સંતુલન કહેવાય છે એટલે આના શું કહેવાય જનીનીક સંતુલન જનીનો અચળ જળવાય રહે છે એટલે કે સંતુલન જળવાય રહે છે બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિઓના સરવાળાને એક બરાબર દરેક વૈકલ્પિક કારકોની આવૃત્તિનો સરવાળો એટલે જીરો પોઈન્ટ છ વત્તા જીરો પોઈન્ટ ચાર કેટલો મળ્યો એક મળી ગયો આપણને ઓકે વ્યક્તિગત આવૃત્તિઓ ઉદાહરણ તરીકે તેમને પી અને ક્યુ વગેરે નામ અપાય છે આપ્યા હતા પી અને ક્યુ નામ ઓકે તો દ્વિકીયમાં પી અને ક્યુ વૈકલ્પિક કારક કેપિટલ એ અને

અને આવૃત્તિ પી સાથે આવવાની શક્યતા સંભાવનાનું પરિણામ છે દાખલા તરીકે પી સ્ક્વેર આજ રીતે માટે લીધું સ્મોલે સ્મોલ બી સ્મોલ બે માટે ક્યુ સ્કવેર લીધું અને કેપિટલેસ્ટ વોલે માટે ટુ પિક્યુ લીધું એ તો આપણે થાય જ છે આથી પી સ્ક્વેર વધતા ટુ પિક્યુ ક્યુ સ્કવેર બરાબર એક જળવાઈ રહે છે મળી ગયું ને અહિયાં કમ્પ્લેટ ચલો અહીંયા પણ તમને એક આલેખ દ્વારા સમજાયેલું શિખર ઊંચું અને સાંકડું થતું જાય જો આ રીતે બરાબર હવે અહીંયા શું સ્વરૂપલક્ષી પ્રકારના સજીવોની વ્યક્તિગત સંખ્યા પ્રાકૃતિક સજીવ પસંદ કરવામાં આવે તો એક દિશામાં સરકતું શિખર અને બે વિરુદ્ધ દિશામાં સરકતું શિખર બંને દિશામાં સરકતું શિખર પણ જનિ આવૃત્તિ તો છેલ્લે કેવી રહેશે સરખું રહેશે તો સ્થિર અને દિશા સૂચક બરાબર એમાં કેવું છે સ્થિર છે પછી બી દિશા સૂચક છે બરાબર આ બીમા દિશા સૂચક છે અને વિક્ષેપ લક્ષણ ઉપર પ્રાકૃતિક પસંદગી લે આ દિશા સૂચક ચોક્કસ દિશામાં જ આગળ વધે છે આ બાજુ જ જાય છે પણ આમાં દિશા વિહીન છે ચલો એક આ બાજુ ગયું પાછું નીચે આવ્યું પાછું ઉપર આવ્યું બરાબર ઓકે વિસ્તરણ છે જ્યારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન હોય તો આ જુદા પણ ઉદ વિકાસ ફેરફારની વ્યાપકતા દર્શાવે છે એટલે અહીંયા યાદ રાખજો હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત જો સાબિત થાય એટલે કે આવૃત્તિનું પ્રમાણ જળવાઈ રહે તો હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત સાબિત થાય પણ ઉદ વિકાસ ના થાય જો હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતમાં ખલેલ પડે એટલે કે જે એક પ્રમાણ જળવાઈ રહ્યું એક પ્રમાણ ના રહે થોડુંક આગું પાછું જાય અથવા સો ટકા ના મળે થોડુંક આગુ પાછું જાય તો એનો મતલબ જનીનોની આવૃત્તિ બદલાઈ છે અચળ નથી એટલે હાર્ડ જાનુ પાલન થતું નથી એટલે શું થયું કે ઉદ વિકાસ જનીનોની આવૃત્તિ બદલાય એટલે ઉદ વિકાસ થયો કહેવાય વ્યા જાતિ નિર્માણ થયું કહેવાય તો હાર્ડી વેનबर्ग સિદ્ધાંતનું પાલન થાય તો ઉદ વિકાસ થતો નથી પણ હાર્ડી વેનबर्ग સિદ્ધાંતની અંદર ખલેલ પડે તો ઉદ વિકાસ થાય તો આ બે ઓપોઝિટ છે યાદ રાખજો તો જનીનિક સંતુલનમાં અથવા હાર્ડી વેનबर्ग સિદ્ધાંત સંતુલનમાં ખલેલ એટલે કે એક વસ્તીમાં વૈકલ્પિક કારકને આવર્ત્યો ફેરફાર પરિણામ સ્વરૂપે શું થાય ઉદ વિકાસ થાય છે એટલે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત અને ઉદ બંને ઓપોઝિટમાં હોય બરાબર

આ પાંચ પરિબળો એ હાર્ડી સિદ્ધાંતને અસર કરે છે જેમાં ખલેલ પહોંચાડે એટલે વસ્તીના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતર થાય છે ત્યારે મૂળભૂત અને નવી વસ્તી જનીન આવૃત્તિ ફેરફાર પામે છે નવા જનીનો અથવા વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાય છે અને જૂની વસ્તીમાંથી તે દૂર થાય છે જો જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો તેને જનીન પ્રવાહ કહે છે આમાં કઈ જ નથી ભાઈ જો આ રીતે બે સોસાયટીઓ છે આમાં એક બે ત્રણ ચાર ચાર માણસો રહે છે અને આમાં એક બે માણસો રહે છે હવે આમાંથી બે માણસોનું સ્થળાંતર આની અંદર થાય બરાબર તો આની અંદર બે થઈ ગયા આની અંદર ચાર થઈ ગયા એટલે પહેલા આમાં બે હતા બરાબર તો આમાંથી સ્થળાંતર થયું હતું એને શું કહેવાય જનીક સ્થળાંતર એટલે આની આવૃત્તિ બદલાઈ ગઈ તો જ વિકાસ થશે તરત જ અને આવું વારંવાર થતું જાય આમાંથી પાછા બીજા બે થતા જાય આમાં એક પાછો જતો જાય તો આ વારંવાર થતું જાય એને જનીક વિચલન કહેવાય જો એક વાર થાય તો જનિન સ્થળાંતર પણ વારંવાર થતું જાય જનૈિક વિચલન તો ઉદ્ધ વિકાસ થયો કહેવાય બરાબર આ સમાન ફેરફારો જો તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને જનીક વિચલન કહે છે બરાબર જો વારંવાર થતું જાય જો એક વાર થાય તો જનીન સ્થળાંતર વારંવાર થતું જાય તો અહીંયા કહ્યું છે જનીન પ્રવાહ અને જો તક દ્વારા અહીંયા કોઈ એવી તક ઉત્પન્ન થઈ જાય જેમ કે જોબની સંખ્યા વધી ગઈ છે અહીંયા નોકરી વધારે મળે છે તો અહીંયાથી બધા આ બાજુ વિસ્તારમાં સ્થળાંતરિત થાય છે અને શું કહેવાય જનીનિક વિચલન ક્લિયર વિચલન પણ ભણી ગયા ઓકે કેટલીક વાર નવી વસ્તીના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટો ફેરફાર હોય તો તે ભિન્ન જાતિ તરીકે વિકસે છે મૂળભૂત વિચલિત વસ્તી સ્થાપક બને છે અને અસરને સ્થાપક અસર કહે છે હવે અહીંયા ભાઈ નોકરીની સંભાવનાઓ વધારે છે તો અહીંયાથી જે લોકો આવેલા છે આ જગ્યા એવું સ્થાયી થઈ જશે એમની વસ્તી પણ વધારશે એમના ઘર પણ ત્યાં લેશે જમીન પણ ત્યાં લેશે એટલે અહીંયા સ્થાયી થઈ ગઈ તો આ કઈ અસર કહેવાય સ્થાપક અસર બરાબર એટલે કે ફાઉન્ડર ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે તો એને સ્થાપક અસર અથવા ફાઉન્ડર ઇફેક્ટ કહે છે ક્લિયર ઓકે ચલો ડન હવે આગળ સૂક્ષ્મજીવો પરના પ્રયોગો દર્શાવે છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ અહીંયા શું કહે છે સૂક્ષ્મ જીવો પરના પ્રયોગો દર્શાવે છે કે પૂર્વ ધરાવતી લાભકારી વિકૃતિઓ જ્યારે પસંદગી પામે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપ નવા પ્રકાર જોવા મળે છે કેટલીક પેઢીઓ પછી તે જાતિ નિર્માણમાં પરિણમે છે પ્રાકૃતિક પસંદગી પ્રક્રિયા છે કે જેમાં વારસાગમન થઈ શકે તેવી ભિન્નતાઓ જીવનને ટકાવી શકે છે અને વધુ પ્રજ્ઞક્ષમ બને છે તથા મોટી સંખ્યામાં સંતતિ પેદા કરે છે જેમ આપણે પેલું બેક્ટેરિયા વાળું ઉદ્દ વિકાસનું ઉદાહરણ જોયું હતું કયો જૈવ હા ઉદ બાયોલોજીકલ ઇવોલ્યુશન હતું બરાબર તો જૈવિક કુદ વિકાસમાં શું કહ્યું હતું કે પહેલા ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વસ્તી એ જીવતી હતી પછી પચાસ ડિગ્રી કરવામાં આવેલી અમુક જ બેક્ટેરિયા જીવિત રહી ગયા તો એમને નવી એક અનુકૂલન ક્ષમતા વિકસાઈ જેને આપણે વસ્તી બી કહ્યું હતું તો આમાં પણ એ રીતે જ વાત કરે છે જે પ્રાકૃતિક પસંદગી દ્વારા પછી પણ જીવિત રહી શકતા હોય એટલે કે કુદરત જેને પસંદ કરે છે જે પરિસ્થિતિ પ્રમાણે અનુકૂલન સાથે જે એ જ જીવી શકશે તો એ જ પોતાની સંતતિ વધારી શકતા જોવા મળે છે બરાબર તર્ક આધારિત વિશ્લેષણ આપણને વિશ્વાસ અપાવે છે કે વિકૃતિના કારણે અથવા જનીન પ્રવાહને કારણે કે જનીન વિચલનને કારણે અથવા જનકોષ નિર્માણ દરમિયાન પુનઃ સંયોજનને કારણે સર્જાતી ભિન્નતા ભવિષ્યની પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર પરિણમે છે હવે મેં કહ્યું પેલી સોસાયટીમાં પેલા બે જણ રહેતા હતા આ બાજુ ચાર જણ રહેતા હતા તો વારંવાર એક પછી એક એક પછી એક ત્યાં જતા ગયા એટલે જે સોસાયટી જે બીજા નંબરની હતી એમાં સંખ્યા વધતી ગઈ પહેલા નંબરમાં ઘટતી ગઈ તો બીજા નંબરની જનીન આવૃત્તિ બદલાતી ગઈ પહેલા બે જ જનીનો હતા હવે કેટલા થઈ ગયા ચારે ચારે બાજુ આવી ગયા લે હવે છ જનીનો થઈ ગયા તો આના કારણે શું થયું કે આવો વિકાસ થયો કહેવાય હવે પાછા એમાંથી વધતા જશે બરાબર તો એ રીતે સમજાવે છે તો પ્રાકૃતિક પસંદગી દ્વારા જોડિયો પ્રજનનિક સફળતા વધારે છે તો જેને કુદરત પસંદ કરે છે જેની પ્રાકૃતિક પસંદગી થાય છે એની પ્રાજનનિક સફળતા પણ વધે છે કારણ કે અનુકૂલન સાધી શકે છે વધારે સંતતિઓ પેદા કરી શકે છે અને વસ્તી તરીકે સ્થાપિત થાય છે પ્રાકૃતિક પસંદગી સ્થિરતા જેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ મૂલ્ય પ્રાપ્ત કરે છે દિશાકીય ફેરફાર ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ મધ્યમ લક્ષણ મૂલ્ય ઉપરાંત ના મૂલ્ય પ્રાપ્ત કરે છે અથવા ભંગાણ જનક એટલે કે વિસ્તરણ વક્ર આ બંને છેડા લક્ષણ મૂલ્ય વધુ સભ્યો પ્રાપ્ત સ્થિતિ તરફ દોરી જાય છે જે આકૃતિમાં જોઈએ આપણે એ બી સી ચલો પહેલું કોના વિશે વાત કરી છે અહીંયા પ્રાકૃતિક પસંદગી સ્થિરતા એ આકૃતિ હતી ક્યાં ગયા

વચ્ચે ભંગાળ સર્જાયેલ એક બાજુ શિખર અહેવાલ બ્રીફ એકાઉન્ટ ઓફ ઇવોલ્યુશન હવે સંક્ષિપ્ત અહેવાલ જોઈએ ડિટેલમાં જોઈએ આપણે બરાબર ચાલો સંક્ષિપ્ત અહેવાલ મોસ્ટાઈ હવે ધ્યાન આપજો બધું યાદ રાખવાનું આવ્યું હવે એમસીક્યુમાં પૂછાય એવું આવ્યું તો અહીંયા શું કહે છે બે બિલિયન વર્ષ પહેલા ટુ બી વાય એ બિલિયન યર્સ એગો શું જોવા મળ્યું બેટા તો લગભગ બે હાજર બિલિયન વર્ષ પહેલા સૌપ્રથમ પ્રથમ તો કોશીય જીવન જોવા મળ્યું અહિયાં બરાબર ત્યાર પછી આગળ મહાઅણુઓના જોડાવાથી મહાઅણુઓ ધરાવતા સમૂહો અને તેમાંથી રસ્તર ધરાવતો કોષો કેવી રીતે નિર્માણ પામ્યા તે જાણી શકાયું નથી હજુ પણ એ જાણી શકાયું નથી કે કેવી રીતે મહાઅણુઓ જોડાવાથી અકોષીય સજીવોનું નિર્માણ થયું હજુ સુધી પણ એક ચર્ચાનો વિષય છે એક પ્રશ્ન એના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન આવી જાય એવું છે આમાંના કેટલાક કોષો ઓટુ મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા જો આમાંથી કેટલાક કોષો એવા હતા કે જે ઓટુ મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણમાં થતી પ્રકાશ પ્રકાશ પ્રક્રિયાના તબક્કા જેવી હતી હવે પ્રક્રિયાનો તબક્કો તમે ધોરણ અગિયાર માં પ્રકાશ સંશ્લેષણ વાળા ચેપ્ટરમાં ભણીને આવ્યા હશો પ્રકાશ પ્રક્રિયા અંધકાર પ્રક્રિયા તો કેટલાક કોષો ઓટું ઉત્પન્ન કરતા જેમ કે વનસ્પતિ લઈ લો તો વનસ્પતિએ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવીને ઓક્સિજન મુક્ત કરતું હતું એની વાત કરે છે જેમાં પાણીના અણુની વિયોજન પ્રક્રિયા સૂર્યપ્રકાશના ગ્રહણ કરવાથી અને યોગ્ય ક્રમિક પ્રકાશ ગાય રંજક દ્રવ્યો દ્વારા તેના વણન થવાની ક્રિયા થતી હતી એટલે કે ટૂંકમાં આખે આખું પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા આપી છે કે જે વનસ્પતિઓ છે પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં પાણીની મદદથી ક્લોરોફિલ રંજક દ્રવ્યના ઉપયોગથી પોતાનો ખોરાક એટલે કે કાર્બોદિત અને ઓક્સિજન મુક્ત કરે છે અને પ્રકાશ સંશ્લેષણ કહેવાય તો એ જ આ રંજક દ્રવ્યોની વાત કરે છે तो बहु कोशीय स्वरूप अस्तित्व धरावता थे पांच सौ मिलियन वर्ष अग बराबर अपृष्ठ वंशीय उद्भव्या तो 500 मिलियन वर्ष अगाउ एम million years ago. तो 500 मिलियन वर्ष पहला <coughs> કોનું નિર્માણ થયું છે ભાઈ તો સર આ જો આ સૌ આ પુષ્ટવંશીઓ ઉદ્ભવ્યા એટલે કે કયા સચિદ્ર કોષ્ટાંત્રી પૃથુકૃમી સૂત્રકૃમી નુપુરક સંધિપાદ આ બધાની વાત થઈ રહી છે તો ઉદ્ભવ્યા અને સક્રિય થયા લગભગ 350 મિલિયન વર્ષ અગાઉ જડબાવિહીન માછલી ઉદ્ભવી હવે આ વસ્તુ પણ યાદ રાખજો બેટા ક્યારે તો 350 મિલિયન વર્ષ અગાઉ કોનું નિર્માણ થયું તો જડબા વિહીન માછલી નિર્માણ થયું જેને શું કહેતા હતા આપણે ચુસ્ત વર્ગના પ્રાણીઓ કહેતા હતા બરાબર ત્યાર પછી સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓ લગભગ ત્રણસો વીસ મિલિયન વર્ષ અગાઉ નિર્માણ પામી હશે એવું કહે છે તો ત્રણસો વીસ મિલિયન વર્ષ પહેલા કોનું નિર્માણ થયું તો સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓ બરાબર તો ત્રણસો વીસ મિલિયન વર્ષ યાદ રાખજો ત્રણસો પચાસ મિલિયન વર્ષ પહેલા આ પૃષ્ઠ આવ્યા ત્યાર પછી સોરી પાંચસો મિલિયન વર્ષ પહેલા ત્રણસો પચાસ મિલિયન વર્ષ પહેલા જડબાવીર માછલી ત્રણસો વીસ મિલિયન પહેલા સમુદ્રની સેવા અને કેટલીક વનસ્પતિઓ ક્લિયર અહીંયા આપણને એક આપેલો છે એનસીઆરટી ની બુકમાં તમે જોઈ લેશો અલગ અલગ યુગમાં કઈ વનસ્પતિઓ આવી એ ખબર પડી જશે પછી વાત કરું બેટા આગળ ધરાવતાનું અનુમાન છે આપણે કહી શકીએ કે વનસ્પતિઓ જમીન પર આવનાર સૌપ્રથમ સજીવો હતા યાદ રાખજો ભાઈ વનસ્પતિઓ જમીન પર આવનાર સૌપ્રથમ સજીવો બરાબર સૌપ્રથમ પ્રથમ વનસ્પતિઓ તો વનસ્પતિઓ જમીન પર આવનાર સૌપ્રથમ સજીવો હતી સૌપ્રથમ પ્રથમ પહેલા વનસ્પતિઓ પાણીમાં જોવા મળતી તો તમે ભણી ગયા એકાંગી દ્વિઅંગી ત્રિઅંગી પછી ધીરે ધીરે વનસ્પતિઓ જમીન પર આવી તો સૌપ્રથમ જમીન પર આવનાર સજીવો કયા વનસ્પતિઓ બરાબર ચલો ત્યાર પછી વાત કરું જ્યારે પ્રાણીઓ જમીન પર આવ્યા ત્યારે વનસ્પતિઓ જમીન પર ખૂબ જ પથરાયેલી હતી તો જ્યારે પ્રાણીઓ પ્રાણીઓ પણ ક્યાં હતા તો પાણીમાં જ હતા પણ પ્રાણીઓ જ્યારે પાણીમાંથી જમીન પર એટલામ તો આખા પૃથ્વી ઉપર વનસ્પતિઓ છવાઈ ગયેલી હતી ભારે અને મજબૂત મીન પક્ષ માછલીઓ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી પછી શું થતું હતું બીડા તો જે ભારે અને મજબૂત મીનપક્ષ ધરાવતી હતી માછલીઓ પચાસ મિલિયન વર્ષ પહેલાની વાત થઈ રહી છે કે એમાં જે પારે મીનપક્ષવાળી માછલીઓ જે હતી એ જમીન પરથી પાણીમાં જઈ શકતી બરાબર હવે આગળ બતાવું બીટા શું આવે છે ઓગણીસો માં દક્ષિણ આફ્રિકામાં પકડાયેલી મત શિલાકાંત હતી જે લુપ્ત થયેલી હોવાનું માનવામાં આવે છે બરાબર તો ઓગણીસો નેત્રીસ માં દક્ષિણ આફ્રિકામાં કઈ માછલીની વાત કરેલી છે શીલાકાંત માછલી બરાબર પકડાઈ હતી જે લુપ્ત થઈ ગઈ એવું માનવામાં આવે છે અત્યારે જોવા મળતી નથી આ પ્રાણીઓને લોબ ફિન્સ તરીકે પણ ઓળખવામાં આવ્યા કે જેમાંથી માછલીઓ હતી જે જમીન પરથી પાણીમાં પાણીમાંથી જમીન પર જઈ શકતી લોબ ફિન્સ કહેવાય અને લોબ ફિન્સમાંથી સૌપ્રથમ પ્રથમ કયા સજીવ ઉતરી આવ્યા તો ઉભયજીવીઓ ઉતરી આવ્યા છે તો યાદ રાખજો બેટા અહીંયા લોબ ફિન્સમાંથી સૌપ્રથમ ઉભયજીવીઓ ઉતરી આવ્યા અને જમીન અને પાણી એમ બંને જગ્યાએ ઉભયજીવી એટલે જમીન બંને જગ્યાએ રહી શકતા હોય રહી શકતા આમાંના કોઈ જ નમૂના આપણી પાસે બચ્યા નથી તેમ છતાં તે હાલના દેડકા જોવા ભાઈ એ જે શરૂઆતના ઉભયજીવી હતા એના નમૂના આપણી પાસે નથી એ શરૂઆતના ઉભયજીવી જોવા મળતા નથી તેમ છતાં આપણે કહી શકીએ દેડકા અને શાળા માંડરના પૂર્વજો હતા એ કોના પૂર્વજો હતા બેટા તો દેડકા અને સાલામંડર હાલ જે દેડકા અને સાલામંડર જોવા મળે છે એના પૂર્વજો હતા એ પ્રથમ ઉભયજીવીઓ આવ્યા હોય બરાબર અહીંયા જો આકૃતિ પણ આપેલી છે એ બધા કઈ રીતે એમનો વિકાસ થતો ગયો કઈ રીતે બરાબર ડાયનોસોર્સ ને પછી અલગ અલગ બતાવે છે બધાનો વિકાસ આપેલો છે આપણી એનસીઆરટી માં જોઈ લેવાનું પછી વાત કરું ઉભયજીવીમાંથી સરીસ રૂપો ઉતરી આવ્યા ચલો હવે પેલા ઉભયજીવી આવ્યા સૌ વનસ્પતિઓ વનસ્પતિઓ પાણીમાં હતી પછી જમીનમાં આવી પછી આગળ વાત કરીએ તો મત્સ્ય આવી જડબા વિહીન પછી અપૃષ્ઠવંશી આવે પછી મત્સ્ય જડબા વિહીન આવી બરાબર ત્યાર પછી પેલી માછલી જે હતી એ જમીનમાંથી પાણીમાં જઈ શકતી લોભ ફિન્સ કહેતા લોભ ફિન્સ માંથી સૌ પ્રથમ ઉભયજીવી આવે હવે ઉભયજીવીમાંથી કોણ આવ્યું તો સરીસૃપ આવે ઉભયજીવીમાંથી સરીસૃપો ઉતરી આવે તેઓ ઝાડા કવચવાળા ઈંડા મૂકતા જે ઉભયજીવીઓના ઇંડાની માફક સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા ન હતા એ શું કરતા બેટા આ જાડા ઝાડા કવચવાળા ઈંડા મૂકતા અને એ ઈંડા એ સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા ન હતા બરાબર હાલના સમયે ફરી એકવાર આપણે કેવળ તેમના વંશજો કાચબા કશ્યપ અને મગરને જોઈ શકીએ છીએ તો આપણે એના ફક્ત વંશજો કયા કયા

જે મિલિયન વર્ષ વાત કરું બેટા તો ત્યારે યુગ ચાલતો હતો જેમ અત્યારે સસ્તનો રાજ કરે છે મનુષ્ય બધા રાજ કરી રહ્યા છે પૃથ્વી ઉપર એ પહેલા બસો મિલિયન વર્ષ પહેલા કોનું રાજ ચાલતું હતું તો સરિસરૂપો નું રાજ ચાલતું હતું વિશાળ ફંશ એટલે કે ત્રિયંગી ફંશ એટલે શું થાય ત્રિયંગી હાજર હતા પરંતુ તે બધા ધીરે ધીરે મૃત્યુ પામીને કોલસાના ભંડાર બની ગયા જે ત્રિયંગી હતી જે ત્રિયંગી વનસ્પતિઓ જોવા મળતી એ તે સમય હતી પરંતુ ધીરે ધીરે મૃત્યુ પામી અને શું બની ગયું કોલસો બની ગયો પેટાળની અંદર દટાઈ ગયા ગરમીને કારણે તેમાંના કેટલાક સંભવ હતા બસો મિલિયન વર્ષ પૂર્વે એક મિનિટ તેમાંથી સંભવત બસો મિલિયન વર્ષ પૂરે ઉદાહરણ તરીકે એક થી વર્ષ મત્સ્ય જેવા સરીસ રૂપોમાં ઉદ્વિકાસ પામવા જમીન પરથી પાણીમાં પાછા ફર્યા આ યાદ રાખજો બેટા એક વર્ષ તો શું કહે છે મત્સ્ય જેવા સરીસ રૂપોમાં ઉદ્વિકાસ પામવા માટે જમીન પરથી પાણીમાં પાછા ફર્યા એટલે કે જે મત્સ્ય હતા એ પાણીમાં કેમ પાછા ફર્યા તો સરીસ રૂપોમાં વિકાસ પામવા માટે જમીન પરથી ક્યાં પાછા ફરે છે પાણીમાં તો અહીંયા એ ઉદાહરણ પણ આપ્યું છે ઇકથીઓ સોરસ બરાબર બીજી વાત કરીએ બેટા આપણે અહીંયા

જે વિશાળ ભયાનક કટાર જેવા દાંત ધરાવતા હતા આ ડાયનોસોરમાં સૌથી ઊંચામાં ઊંચો કયો હતો બેટા તો ટાયરેનો રેક્સ જેની ઊંચાઈ પણ આપેલી છે આપણને કેટલી ઊંચાઈ હશે તો વીસ ફૂટની ઊંચાઈ હતી એની ઊંચાઈ કેટલી હતી બેટા તો વીસ ફૂટની ઊંચાઈ ધરાવતો હતો આશરે પાસઠ મિલિયન વર્ષ પૂરું ડાયનોસોર એકાએક પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ ગયા હવે ડાયનોસોર એકાએક પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ ગયા એટલે કે ડાયનોસોર યુગ ખતમ થઈ ગયો ક્યારની વાત કરે છે તો પાસઠ મિલિયન વર્ષ પહેલાની વાત છે જેમાં ડાયનોસોર અદ્રશ્ય થઈ ગયા એટલે કે મૃત્યુ પામ્યા છે આપણે તેનું સાચું કારણ જાણતા નથી આબોહવાકીય ફેરફારોએ તેમને માર્યા હશે તેવું કેટલાક કહે છે તો કેટલાક તેવું પણ કહે છે કે તેમાંના મોટા ભાગના પક્ષીઓમાં હું વિકાસિત પામ્યા ઘણા એવું કહે છે કે કોઈ એવું આબોહવાની અંદર ચેન્જ આવ્યો હશે આબોહવાકીય પરિસ્થિતિ બદલાઈ છે એટલે મૃત્યુ પામ્યા છે અચાનક તાપમાન વધી ગયું હોય ભૂકંપ આવ્યો જ્વાળામુખી ફાટ ગમે તે હોઈ શકે અથવા કેટલાક એવું પણ કહે છે કે ડાયનોસોર એ હાલના પક્ષીઓમાં વિકાસિત થઈ ગયા છે એવું પણ કહે છે પણ સત્ય આ બે હોઈ શકે છે બરાબર તો સત્યતા બંનેની વચ્ચેની છે તે સમયના નાના કદના સરિસૃપો હાલ પણ અસ્તિત્વમાં છે બરાબર એ સમયના જે હતા ડાયનોસોર વખતના એ સરિસ્ૂપો હાલ પણ જોવા મળે છે જેમ કે મગર છે એ બધું જોવા તો મળે જ છે ભાઈ મગર એ ડાયનોસોર વખતના છે ક્લિયર પહેલાના સસ્તનો હવે વાત કરું બેટા અહીંયા પહેલાના સસ્તનો છછુંદર જેવા હતા તેમના અશ્મિઓ નાના કદના હતા એટલે પહેલાના સસ્તનો એટલે કે આપણું જો અત્યારે કદ મોટું છે પણ પહેલા જે સસ્તનો હતા એ કદ નાનું હતું છછુંદર જેવડા જ હતા બરાબર ઓકે સસ્તનો અપત્ય પ્રસવી હતા એ અપત્ય પ્રસવી તો અત્યારે પણ છે ને તેમના ન જન્મેલા બાળકને માતાના શરીરની અંદર સુરક્ષિત રાખતા જે હાલ જે જોવા મળે છે અત્યારે માનવની અંદર નવ મહિનાનો ગર્ભાવધિ કાળ હોય છે સસ્તનો સંવેદનશીલતા અને ભયને ટાળવાની બાબતમાં ખૂબ જ બુદ્ધિશાળી હતા આ સંવેદનશીલતા અને ભયને ને ટાળવાની એટલે કે જ્યાં ભયજનક દેખાય ત્યાંથી દૂર હટી જવાનું જેમ આપણે એમ બરાબર જ્યારે સરીસરૂપો ઓછા થયા ત્યારે સસ્તાને પૃથ્વી પર કબજો જમાવ્યો એટલે કે પૃથ્વી પર રાજ કરતા થયા એટલે મેં તમને કહ્યું પહેલા સરીસૃપોનું રાજ ચાલતું હતું પૃથ્વી પર પછી જેમ જેમ સરીસૃપો ઓછા થતા ગયા એમ સસ્તા રાજ કરતા થતા ગયા દક્ષિણ અમેરિકામાં સત્સનો જેવા કે ઘોડા હિપોપોટેમસ મળીન સસલા વગેરે મળતા સત્સનો જોવા મળતા હતા ખંડીય વિચલનને કારણે દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા સાથે જોડાય ત્યારે આ પ્રાણીઓ ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયા બરાબર હવે દક્ષિણ અમેરિકાની અંદર શું જોવા મળતું હતું ઘોડા ઇપોપોટીમાં શ્રીન સસલા વગેરે જોવા મળતા પણ જ્યારે ખંડીય વિચલન થયું એટલે કે દક્ષિણ અમેરિકા જ્યારે ઉત્તર અમેરિકા સાથે જોડાય તો ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દક્ષિણ અમેરિકાના પ્રાણીઓને ખાઈ ગયા છે મારી નાખ્યા છે અને સમાન ખંડીય વિચલનને કારણે જ ઓસ્ટ્રેલિયામાં કોથળીધારી સસ્તનો ટકી રહ્યા છે કારણ કે તેમણે અન્ય સસ્તનોથી સ્પર્ધા કરવી પડે નહીં જ્યારે ઓસ્ટ્રેલિયામાં કોથળીધારી મારસુ પિયલ છે એમનો ખોરાક અલગ હતો બીજા પ્રાણીનો ખોરાક અલગ હતો એટલે સ્પર્ધા તો કરવાની વાત જ નથી આવતી એટલા માટે ટકી રહ્યા છે ક્લિયર આપણે ભૂલી ન શકીએ કે કેટલાક સસ્તનો સંપૂર્ણ રીતે પાણીમાં જીવે છે કેટલાક સસ્તનો પાણીમાં છે જેમ કે વેલ ડોલ્ફિન બરાબર પછી અને દરિયાઈ ગાય એ બધા કયા છે તો છે બેટા માછલી ના કહેવાય સસ્તાનો કહેવાય એ પણ બાળકને જન્મ આપે છે બચ્ચાને જન્મ આપે છે ઘોડા હાથી શ્વાન નો ઉદ્વિકાસ એ એક વિશિષ્ટ કથા છે તમે તેનો અભ્યાસ આગળ ઉચ્ચ વર્ગોમાં કરશો હાલ આપણે કરવાનો નથી આના ઉદ્વિકાસ વિશે માનવની ભાષાકીય કુશળતા અને સ્વચેતના સાથે માનવ વિકાસની ગાથા સૌથી રોચક છે અત્યારે વાત કરીએ તો માનવનો જમાનો ચાલી રહ્યો છે આ પૃથ્વી ઉપર રાજ માનવ કરી રહ્યો છે કેમ કારણ કે એની જે ભાષા છે એની કુશળતા છે અને સ્વચેતના છે એના કારણે બરાબર જીવંત સ્વરૂપોનો ઉદ વિકાસ ભૂસ્તરીય માપદંડ પર તેમનો સમય કામ ચલાવ રેખાચિત્રમાં દર્શાવે રેખાચિત્ર આપેલું છે આગળ એ રીતે બરાબર કઈ રીતે થયો છે ચલો હવે વાત કરું તમને માનવની ઉત્પત્તિ અને વિકાસ આ છેલ્લો ટોપિક છે ઓરિજિન ઇવોલ્યુશન ઓફ મેન કે માનવનો ઉદ્વિકાસ કઈ રીતે થયો હાલ આપણે જે આધુનિક માનવમાં ઉદ્વિકાસિત થયા છીએ તો પહેલા કયા માનવ હતા ક્યાંથી આવ્યા શું થયું એ વિશે વાત કરીએ આપણે બરાબર તો જોજો હવે લગભગ 15 મિલિયન વર્ષ પૂર્વે ડ્રાયોપિથેક્સ તથા રામાપિથેક્સ નામના પ્રાઇમેટ અસ્તિત્વમાં આવ્યા ક્યારની વાત કરે છે બેટા 15 મિલિયન વર્ષ પૂર્વે કોણ અસ્તિત્વમાં આવ્યું તો ડ્રાયોપિથેક્સ અને રામાપીક્ષ આ બંને માનવ અસ્તિત્વમાં આવ્યા તો સૌ પ્રથમ માનવ કયા અસ્તિત્વમાં આવ્યા અને મિલિયન વર્ષ વાત વાત છે બરાબર પછી કરું તેઓ વાળવાળા તેમજ ગોરિલા અને ચિમ્પાન્જીની જેમ ચાલતા હતા એ કોના જેવા હતા ગોરિલા અને ચિમ્પાન્જીની જેમ ચાલતા હતા એમના શરીર ઉપર વાળ જોવા મળતા રામાપીથે વધુ માનવ જેવા હતા આ મોસ્ટ મોસ્ટીથે એ કોના જેવા વધુ દેખાતા આપણા જેવા દેખાતા માનવ જેવા જ્યારે ડ્રાયોપિથેક્સ એ વધુ એપ જેવા એપ એટલે આ જે વાનર છે ને બધા જે છે બરાબર ચિમ્પાન્જી ને બધા જેવા દેખાતા તો યાદ રાખજો રામાપિથેક્સ એ વધુ માનવ જેવા દેખાતા હતા બરાબર જ્યારે ડ્રાયોપિથેક્સ એપ જેવા એટલે કે વાંદરાઓ પછી ચિમ્પાન્જી ગોરીલા માંકડું આ બધા એમાં આવી ગયા બરાબર એના જેવા દેખાતા ઇથોપિયામાં ઇથિયોપિયા તથા તાન્ઝાનિયામાં કેટલાક અશમ્યો માનવ અસ્તીઓ જેવા મળી આવ્યા આ માનવીય વિશિષ્ટાઓ જે જ માન્યતાને આગળ વધારે છે કે 3-4 મિલિયન વર્ષ પૂર્વે માનવ જેવા પ્રાઇમેટ્સ પૂર્વી આફ્રિકામાં વિચરણ કરતા હતા બરાબર પછી શું કહે છે ઇથિયોપિયા અને તાન્ઝાનિયામાં પણ કેટલાક અશમ્યો મળી આવ્યા બરાબર માનવ જેવા અસ્તીઓ મળી આવ્યા જે આપણે આપણને મળતા આવતા હોય આ માનવીય વિશિષ્ટાઓ જે માન્યતાને આગળ વધારે કે 3-4 મિલિયન વર્ષ પૂર્વે માનવ જેવા પ્રાઇમેટ્સ મિલિયન વર્ષ પહેલા પણ માનવો જોવા મળ્યા હતા તેઓ સંભવ હતો ચાર ફૂટથી ઊંચા ન હતા પરંતુ તે સીધા ચાલતા હતા હવે જો ધીરે ધીરે આપણો વિકાસ થઈ રહ્યો છે આપણા જેવા માનવો આવી રહ્યા છે તે ચાર ફૂટથી ઊંચા ન હતા એટલે કે ચાર ફૂટથી ઊંચા દેખાતા ન હતા પરંતુ સીધા ચાલતા પેલા તો લગભગ બે મિલિયન વર્ષ વર્ષ પૂર્વે પૂર્વે એટલે કે મિલિયન ઓસ્ટ્રેલોપી સંભવત પૂર્વી આફ્રિકાના ઘાસના મેદાનોમાં રહેતા હતા કોની વાત થઈ રહી છે ઓસ્ટ્રેલોપીસીન પેલા ડ્રાયોપિથેક્ષ આવ્યા પછી રામાપિથેક્ષ આવ્યા ત્યાર પછી ઓસ્ટ્રેલોપીથેસીન ક્યાં જોવા મળતા હતા બેટા પૂર્વી આફ્રિકાના ઘાસના મેદાનોમાં રહેતા પુરાવા દર્શાવે છે કે તે શરૂઆતમાં પથ્થરોના હથિયારોથી શિકાર કરતા હતા શરૂઆતમાં કોના પથ્થરોના હથિયારો બનાવતા શિકાર કરતા પરંતુ મૂળભૂત રીતે ફળો ખાતા હતા અને મોટા ભાગનો એમનો ખોરાક શું હતો તો ફળો હતી શોધવામાં આવેલા અસ્થિઓમાંના કેટલાક અસ્થિઓ ભિન્ન હતા આ જીવને પ્રથમ માનવ જેવા કહેવાતા માનવીય હોય તેમને હોમો હેબિલિસ કહેવાયા ત્યાર પછી સૌપ્રથમ એક્ઝેટ માનવ જેવો લુક ધરાવતા કયા હતા હોમોહેબેલીસ

અશ્મિ આગળનું ચરણ પ્રગટ કર્યું એટલે કે હોમો ઇરેક્ટસ આશરે ઇરેક્ટ મિલિયન વર્ષ પૂર્વે હતા પછી જાવામાં અશ્મિ શોધાયા ક્યારે અઢારસો એકાણું માં બરાબર જાવા એક પ્રદેશ છે અને કયા અશ્મિઓ શોધાયાનું નામ શું આપેલું છે હોમો ઇરેક્ટસ પછી કયા માનવ આવ્યા હોમો ઇરેક્ટસ ક્યારે આવ્યા એક પોઈન્ટ પાંચ મિલિયન વર્ષ પહેલા होमो इरेक्टस નું મગજ મોટું હતું જે લગભગ 900 cc નું હતું એમની મસ્તિષ્ક ક્ષમતા કેટલી હતી 900 cc એટલે કે હોમો હિબિલિસ કરતાં વધારે હોમો હિબિલિસ ની કેટલી છે બેટા તો 650 થી 800 જ્યારે હોમો ઇરેક્ટસ ની કેટલી આપેલી છે 900 cc તો હોમો ઇરેક્ટસ સંભવતઃ માંસ ખાતા હતા નિયન્ડરથેલ માનવ ચોથો cc ના મસ્તિષ્ક પછી કયો માનવ આવે છે બેટા અહીંયા તો નિયન્ડરથેલ માનવ એની મગજ ક્ષમતા કેટલી હતી તો ચૌદસો સીસી ના મગજની ક્ષમતા ધરાવતા હતા એ એટલી બેટા ચૌદસો સીસી યાદ રાખજો આ વસ્તુ તો પહેલા કોણ આવ્યા ડાયોપીથે રામાપીથેક્ષ પછી કોણ આવે છે ક્યાં કીધું ઓસ્ટ્રેલોપીસીન પછી હોમો હેબિલિસ પછી હોમો ઇરેક્ટસ પછી નિયંત્રથલ માનવ બરાબર જોજો ભાઈ ધીરે ધીરે આગળ વધતા જઈએ છીએ આ બધા દેખાય છે સમજીએ પછી કદ સાથે એક લાખ થી ચાલીસ હજાર વર્ષ પૂર્વી અને મધ્ય એશિયાની નજીક રહેતા હતા આ નિયંત્રણ માનવ કેટલા ચાલીસ હજાર થી એક લાખ વર્ષ પહેલા જોવા મળ્યા હતા અને પૂર્વી અને મધ્ય એશિયાની નજીક રહેતા તેઓએ તેમના શરીરની રક્ષા માટે ખાલનો ઉપયોગ કરતા હતા અને તેમના મૃતકોને જમીનમાં દાટતા હતા એ કપડાં નતા પહેરતા પણ ખાલ એટલે કે જે વાઘ હોય સિંહ હોય જંગલી પ્રાણીઓના ઉપરનું ઉપયોગ કરતા પોતાના શરીરને ઢાંકવા માટે અને તેમના મૃતકો જે મૃત્યુ પામે એને જમીનમાં દાઢતા હતા હોમો સેપિયન્સ આફ્રિકામાં પ્રગટ થયા જો બે મનુષ્ય આવ્યા છે અહિયાં બરાબર તો અહીંયા આપણે વાત કરીએ કોની વાત કરી રહ્યા છીએ હોમો સેપિયન્સ અને એવો હોમોસેપિયન્સ સૌપ્રથમ ક્યાં જોવા મળ્યા આપણા પૂર્વજો તો આફ્રિકામાં જોવા મળ્યા વિકસિત થયા અને તથા સમગ્ર ખંડોમાં સ્થળાંતરિત થયા અને વિભિન્ન જાતોમાં વિકસિત થયા પંચોતેર હજાર થી દસ હજાર વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આધુનિક હોમોસેપિયન્સ પ્રગટ થયા આ હોમોસેપિયન્સ પછી આધુનિક હોમોસેપિયન્સ અત્યારના માનવને શું કહેવાય છે હોમોસેપિયન્સ સેપિયન્સ કહેવાય

લટકા ખડક ઉપરની આવી એક જોવા મળે છે તો આવા જે બનાવેલા ચિત્રો છે ક્યાં જોવા મળે છે મધ્યપ્રદેશમાં સાયસન જિલ્લામાં ભીમ લાખ ખડક ઉપર જોવા મળે છે અને આશરે દસ હજાર વર્ષો પૂર્વે કૃષિ શરૂ થઈ આ મોસ્ટ એમ્પી ભાઈ દસ હજાર વર્ષ પહેલા શું શરૂ થઈ કૃષિ એટલે કે ખેતીની શરૂઆત દસ હજાર વર્ષ પહેલા થઈ છે અને માનવ વસાહતો શરૂ થઈ પછી જે થઈ તે માનવના ઇતિહાસની વૃદ્ધિ અને સંસ્કૃતિના ઘટાડાનો ભાગ હતો હવે ધીરે 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 આપણે શું કરવા માંડ્યા તો કુદરતની જે પ્રણાલી છે એ પ્રણાલીને અસર કરવા માંડ્યા એની અંદર આપણે ચેન્જીસ લાવવા માંડ્યા જેને કારણે વાતાવરણ ચેન્જ થતું ગયું અને વાતાવરણ ચેન્જ થવાથી ઘણી બધી મહામારી બીમારીઓ ઘણા બધા એવા મુશ્કેલો આવ્યા છે આપણે જાણીએ છીએ અને અહીંયા તમે જોઈ શકો છો આધુનિક માનવ બાળ ચિમ્પાજીની પુખ્ત ચિમ્પાંજીની ખોપરી આ મનુષ્યની ખોપરી આ ચિમ્પાંજીના બાળકની ખોપરી અને આ ચિમ્પાંજીની ખોપરી તો જો આપણને મળતી આવે છે તો નક્કી કરી શકાય આપણા પૂર્વજો છે કે નહી ક્લિયર બેટા તો અહીંયા આપણે ઉદ વિકાસ પણ સંપૂર્ણ રીતે મહત્વની જાણકારીઓ અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ જોયા છે બેટા તો તૈયારી કરતા રહેજો બરાબર અને એમસીક્યુ પ્રેક્ટિસ પણ કરતા રહેજો આપણે નેક્સ્ટ ચેપ્ટર પછી જોઈશું તો જાગતા રહેજો સતર્ક રહેજો વાંચતા રહેજો લખતા રહેજો ભણતા રહેજો તો હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવતું રહેશે મળીએ આપણે બેટા નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે એક નવા આનંદિત અને મસ્ત મજાના ચેપ્ટર સાથે નવા ઉમંગ સાથે અહીંયા સુધી રાખીએ ખૂબ ખૂબ આભાર